અનેક આગ્રહો છે, પણ તેની શરત કોઈ ક્યારે આપણે માની લેવાનું નથી. એમને કે આપણે આગ્રહ ના કરીએ, પરંતુ જેને એવો આપણે આગ્રહ નથી એવો જે વ્યક્તિ છે, એને જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે આ પ્રકારની વ્યક્તિઓનો એમને અકર્તા અહમ, હું અકર્તા છું, અભોગતા છું, અસંગ છું, અવિકારી છું. તો આ પ્રકારની દ્રષ્ટિનું નામ સાંખ્ય બુદ્ધિ. એ બુદ્ધિનો વિચાર કહો છે સાંખ્યગત આત્મા. આત્મા જે અકર્તા છે, અવિકારી છે, એ આત્મા જે જ્ઞાનનો વિષય છે એ જ્ઞાન કહેવાય છે સાંખ્ય બુદ્ધિ. અને આ પ્રકારના જ્ઞાનમાં જે તો નિષ્ઠ છે એમને કહેવાય છે સાંખ્યા. આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ છે અથવા આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા જ ઈચ્છે, બીજું કઈ નથી ઈચ્છતા. સાંખ્યા એટલે સંન્યાસીઓ, બે પ્રકારના સંન્યાસીઓ. એક સંન્યાસીઓ કેવા, જે આ પ્રકારના આત્મજ્ઞાન નિષ્ઠ, એ મુખ્ય અર્થમાં સંન્યાસીઓ. બીજા સંન્યાસીઓ કેવા, જે માત્ર આત્મજ્ઞાનને સમર્પિત થયેલા છે, જેનું કઈ જોઈતું નથી, માત્ર આત્મજ્ઞાન એક જ જેનું ધ્યેય છે, એને પણ ગૌણ અર્થમાં સાંખ્ય કહેવામાં આવે છે. તો આ એક પ્રકારના અધિકારી છે, આ એક વિભાગ થાય. સા સાંખ્ય બુદ્ધિ, સા એષામ જ્ઞાન નામ ઉચિતા ભવતી તે સાંખ્યા. જે જ્ઞાનીઓ માટે જે આ બુદ્ધિ જે છે અથવા આ જે દ્રષ્ટિ કા જ્ઞાન છે, બુદ્ધિનો સ્વાભાવિક બની ઉચિતા ભવતી, એ લોકોને સાંખ્ય કહેવામાં આવે છે. અથવા આ જ જ્ઞાન જે લોકો ઈચ્છે છે એમને પણ સાંખ્ય કહેવામાં આવે છે. આ એક વિભાગ છે, આ એક પ્રકારના અધિકારી હતા. તો યોગ કોને કહેવાય અને યોગી કોને કહેવાય એ શંકરાચાર્ય સમજાય. આ એક વાર સમજાવ્યું, પછી આગળ આવે નહીં, ફરી આના શબ્દો વાપરાય જ કરે. ભાઈ જાય તો પાછળ જઈને જોવાનું ઘણા બધા દીક્ષણ એમ જોતો સજ્જના યાદ આવે કે અપના શબ્દો જેમ શબ્દો કોઈ જોતો કારણ કે શબ્દો તરત પાછા ફરીને જોવાનું કે શું કહ્યું છે. યોગ શબ્દો ફરીને જોવાનું, તે વખતે કપોલ કલ્પ્યું તરત નહીં લગાડવાનું. એટલે પહેલેથી અહીંયા જે શબ્દો પાછા વપરાવાના છે, જે સિદ્ધાંતનું નિરૂપણ થવાનું છે, એ બધાની ચર્ચા આગળ આપી દે શંકરાચાર્ય. જેથી આપણે શાસ્ત્રનું અધ્યયન કરીએ ત્યારે કંઈ મુશ્કેલી ના લડે. પછી એ શબ્દનો પ્રયોગ કરે તો આપણે એમ કે આ હવે કયો શબ્દનો વાપરો, ક્યાંથી લાવ્યા, તો કે નહીં જે શબ્દનો સિદ્ધાંતનો પ્રયોગ કર્યો એ બધા થયેલું આવે. તો યોગી કોને કહેવાય એ આગળ સમજાય છે. एतस्याः बुद्धेः जन्मनः प्राक् आत्मनः देहादिव्यतिरिक्तत्व कर्तृत्व भोक्तृत्वादि अपेक्षः धर्मा धर्मविवेकपूर्वकः मोक्षसाधन अनुष्ठान निरूपणलक्षण योग तद्विषया बुद्धि योगबुद्धि येषां कर्मिणां उचिता भवति ते योगिनः. एतस्याः बुद्धेः जन्मनः प्राह. आ बुद्धि अर्थात संख्य बुद्धि, हूँ अकर्ता आत्मा छु, हूँ निर्विकार छु, आ प्रकार जो ज्ञान है ये ज्ञान ना जन्म पहला. आ ज्ञान एक बार जन्म कोई जो कर्म सकते नहीं, हूँ अकर्ता छु, अविकारी छु, पूर्ण छु, कोई कोई कर्म नहीं शक्यता ना अर्थात नहीं पोते तो कई कर्म चाहिए ना कर सको કઈ કઈ પ્રાપ્ત કરવા માટે, બનવા માટે, શુદ્ધ કરવા માટે. આવો સાંખ્ય જે સંન્યાસી એ કર્મ કરી જ નથી, કારણ કે એનામાં આ પ્રકારનું દ્રઢ જ્ઞાન જન્મ્યું છે કે હું આ કરતા છું, હું પૂર્ણ છું. અને પેલો બીજો કર્મ ના કરી શકું, જે પ્રકારના જ્ઞાનને વરેલો છે કે હું પૂર્ણ છું, એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ પણ કર્મ ના કરી શકે, કારણ કે કર્મ કરવાનો એને પણ કોઈ પ્રયોજન નથી. એટલે સાંખ્ય બુદ્ધિ એકવાર જન્મી, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જન્મ્યો કે બસ આ આત્મા એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ એક ધ્યેય છે. પછી એ કર્મ ના કરી શકે. એટલે શંકરાચાર્ય કહે છે એતસ્યાહ બુદ્ધેહ જન્મનઃ પ્રાપ્. આ વિવેક જન્મ્યો નથી ત્યાં સુધી, અથવા વિવેક દ્રઢ નથી તો ત્યાં સુધી. બુદ્ધેહ જન્મનઃ પ્રાપ્,
આ બુદ્ધિ નો આ વિવેક નો આ દ્રષ્ટિ નો હજી હજુ જન્મ થયો નથી, જ્યાં સુધી એ શું માનતો હોય છે? આત્મન દેહાદિ વ્યતિરિક્ત તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ અપેક્ષા હૈ, એ માને છે કે આત્મા કરતા છે, હું કરતા છું, હું ભોગતા છું. અને જો એવું પણ માને છે કે આ દેહ થી હું ભિન્ન છું, એટલું જાણતો હોય છે. એટલે આ જયારે કર્મકાંડ લોકો અનેક પ્રકારના કર્મ કરતા હોય અને આપણે એમ કહેતા હોય કે જો આ કર્મ કરશો તો પુણ્ય મળશે, તો તમને સ્વર્ગ જોવા મળશે, એવું જયારે કહેતા હોય કે તમે સ્વર્ગમાં જશો ત્યારે કયા તમે કયા તમને સ્વર્ગમાં જવાનું કહે છે? બધાને ખબર છે કે મૃત્યુ થયા પછી આ દેહ તો એનું નહીં જોઈ જવાનું, એક એક સ્વર્ગમાં જવાનું નથી. અને છતાં આપણે સ્વર્ગમાં જવા માટે કર્મ કરીએ છીએ. એ પાછા એક પ્રકારની આપણે દ્રષ્ટિ બતાવે છે કે આ દેહ કરતા હું ભિન્ન છું, એ તો નક્કી થઈ ગયો. એવું જે ના માનતા હોય એ તો કર્મ અડકે નહીં કે આ અગ્નિ વખત ચાર વાગ લોકો આ તો નકામું. આ તો ખાલી આ લોકો ઉભું કરેલું ફૂટ છે, કોણ સ્વર્ગ જેવું છે? ભૂત છે, દેહ છે, પુનરાગમન કુટ. દેહ એક વાર ભૂત થયો કોઈ પાછો આવતો જોયો છે કુદાડો? કોઈ દિવસ ના આવે. વર્ગ વર્ગ બધી વાસન કામી છે, કોઈ જોયું છે? આવીને કહ્યું છું સ્વર્ગ માંથી આવ્યા પછી કોઈ કે હું સ્વર્ગ માં જઈ આવ્યો, સ્વર્ગ આવું છે? આ તો આ લોકો કહે છે, ખાલી તમને લોકોને ભણવા માટે કહે છે. એવું એવું ચારવાક લોકો એ માન. એટલે આત્મા દેહ થી ભિન્ન છે એવું પણ જેને એ જે ન સ્વીકારતો હોય એ કોઈ દિવસ પરલોક ની પ્રાપ્તિ માટે કે પુણ્ય ની પ્રાપ્તિ માટે કર્મ કરી જ ના શકે. એ તો માત્ર વર્તમાનમાં જ જીવતો હોય. અત્યારે આ દેહ ને કેમ વધારે વધારે સુખ સગવડ આનંદ આપવો? યાવત જીવે સુખમ જીવે ભ્રમ કૃત્વા સુખમ જીવે, અને જીવો કે આનંદ જીવો, કેટલું જીવો એ તો કરો વાંધો નથી. અને ધૃતમ તુગે ધૃત જીવો એટલે જીવ જીવો, આનંદ કરો, તું મોજ મજા કરવી. અને એના માટે તમારે ધન સંપત્તિ ના હોય તો લઈ આવો ક્યાંકથી, ગમે તે કરો. હા, અત્યારનો ચાન્સ ચૂકવવાની આ તક ના થતી, જે ક્ષણ ગઈ એટલે ગઈ, પાછી આવવાની નથી. એટલે એ લોકો તો કર્મ વૈદિક કર્મ કરે જ નહીં, એ તો વેદમાં માને જ નહીં. લાગે વેદમાં એ લોકો માની શકે જન્મ પુણ્ય પાપ પુનર્જન્મ ભૂતકાળનો જન્મ કર્મ કર્મ ફળ સ્વર્ગ નરક ઈશ્વર આ બધાને શ્રદ્ધા હોય એ લોકો આ વૈદિક કર્મ કરે છે. એટલે એમને પેલા લોકો તો એમની વાત જ નથી, એમને તો આપણે કશું અત્યારે કહી જ ના શકીએ. ચાર વાર લોકોનો તો આનો પ્રશ્ન છે જ નહીં, એ તો ગીતાને ના સ્વીકારતા એમને તો આપણે કંઈ સમજાવવાની જરૂર જ નહીં, એને બીજી રીતે સમજાવવા પડે. જ્યાં જેની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ લોકો ધાર્મિક માણસ હશે, એ લોકો વેદમાં શ્રદ્ધા ધરાવે છે, અને એટલે એ લોકો સ્વર્ગમાં નરકમાં પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. એ સ્વર્ગ નરક પુનર્જન્મ ત્યારે શક્ય હોય જયારે હું માત્ર સ્થૂળ દેહ ન હોઉં, સ્થૂળ દેહ બી કઈ ભિન્ન હોઉં, તો જ જન્મ શક્ય હોય ને પુનર્જન્મ. એટલે એક સૂક્ષ્મ દેહ કે આત્મા છે જે સ્થૂળ દેહ છે ભિન્ન છે એવી માન્યતા ધરાવે છે. પણ જોયું તો શું કહે છે? હું સંસારી છું, હું દુઃખી છું, મારે સુખી થવાની જરૂર છે, હું કરતા છું, ભોગતા છું, હું આ કર્મ કરીશ તો મને ફળ મળશે, એ પણ એમનો શ્રદ્ધા છે. આપણે આટલું આટલું કર્મ કર્યું ધારો કે પછી ફળ જ ના મળે શું કહે? આખી જિંદગી એટલી વસ્ત્ર કર્મ કર્યું, એ સ્વર્ગ નામની તો કોને ખબર, ખાતરી જ ના હોય. અથવા સ્વામ સંપ્રેક છે ચતુફલ વિધા ન ચતુફલ ચતુષ્ફલદાન પ્રતિભુવમ ચતુ શ્રદ્ધા. તો એની એની જામીનગીરી ભગવાન, એટલે એમણે વેદનો આપણો ઉપદેશ આપ્યો તો જામીનગીરી થતી, જે અંદર કહ્યું છે એ કરવા માટે બંધાયેલો છું. એટલે આપણે પેલાને આપતા હોય પૈસા, આપણે ઉધાર આપતા હોઈએ, લોન આપતા હોઈએ, તો એના મોં તમે જે નથી આપતા, ખાતરી થઈ કે આ કશું પાછું નહીં આપે, પેરાન જઈને આપી છે, કારણ એને ગેરંટી આપી છે. માટે તો માત્ર સ્તુતિ કે એટલે અમે કર્મ નથી કરતા, પણ ભગવાન કર્મફળનો દાતા છે. આવે શ્રદ્ધા જના હોય એ જ કર્મ કરી શકે. એટલે શંકરાચાર્ય આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કહે છે કે આ લોકો જેમનામાં દેહાદિ વ્યતિરિક્ત તત્વ કે આત્મા દેહથી ભિન્ન છે, કર્તૃત્વ ભોક્તૃત્વ ઇત્યાદિ અપેક્ષા, એ લોકો જ આ વૈદિક કર્મ કોઈ પણ પ્રકારનું કર્મ કરી શકે. જે લોકોમાં આવી માન્યતા હોય કે આત્મા દેહથી ભિન્ન છે અને એ કરતા છે ભોગતા છે, આ પ્રકારની માન્યતા, એટલે હું કર્મ કરું તો મને ફળ મળશે એ પણ ખાતરી છે. એવું ના હોય તો આપણે નોકરી ના કરીએ, એક આખો મહિનો પગાર નોકરી કર્યા પછી પગાર મળશે કે ખાતરી ના હોય તો કોણ જાય?
એક મહિનો જવાબ, બે મહિને જવાબ, પછી કોઈ જાય નહીં. અથવા કોઈ કહે કે તમે કામ કરો પગાર પહેલા ના આપે તો પણ કોઈ ના જાય. એટલે આવી વ્યવસ્થા જયારે હોય તો જ આપણે કર્મ કરીએ. આપણે કર્મ કરીએ ત્યારે આ બધી વ્યવસ્થા નહીં, આપણો શ્રદ્ધા જ છે. આવી જતી શ્રદ્ધા જેવો ધરાવે છે એ લોકો ધર્મ અધર્મ વિવેક પૂર્વક હે. તો કે આસ્તિક લોકો છે એ જે કર્મ કરતા હોય, કર્મ કરતા પહેલા વિચાર કરે કે ધર્મ છે કે અધર્મ છે, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આમ પેલા વિવેક ગમે તેમ કર્મ ના કરે. ધર્મ અધર્મ વિવેક પૂર્વક હે. પછી નક્કી કર્યું કે આ ધર્મ છે, મારા પર કરવું જોઈએ. પછી વિચાર કરે કે કેવી રીતે કર્મ કરવું જોઈએ, આ કર્મ શું પ્રયોજન છે. પછી યોગી લોકો છે અથવા જે જીવનની શ્રેષ્ઠ જે જેવું ઈચ્છતા હોય છે કે મોક્ષ પ્રાપ્ત થવું જોઈએ, એ લોકો કર્મ કરે તો પણ મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ એ કર્મને મોક્ષનું સાધન બની જાય એ જ કરતા હોય. અર્થાત એ કર્મને ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જ કરે. જો કર્મ કરતા પહેલા હું કરતા છું, ભોગતા છું, દેહથી વ્યતિરિક્ત છું, એ પ્રકારની આપણામાં ખ્યાલ હોવો જોઈએ. જે શાસ્ત્ર કહે છે એ કર્મ કરવા જોઈએ, એનાથી એમને કહ્યું છે એ ફળ મળવું જોઈએ એવી શ્રદ્ધા હોય. કર્મ કરતા પહેલા આ ધર્મ છે, આ અધર્મ છે એવો નિશ્ચય હોવો જોઈએ. આપણે પછી ધર્મને જ પસંદ કરીએ, અધર્મનો ત્યાગ કરીએ. ધર્મને પસંદ કરીએ ત્યારે પણ એવી રીતે કરીએ જેથી જે કર્મ કરું છું એ મોક્ષનું સાધન બને. અર્થાત નિષ્કામ ભાવે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરીએ, જેથી આપણને અંતમાં એ કર્મ મોક્ષનું સાધન બને. આ રીતે જે કર્મ કરતા હોય છે એમને કહેવા છે યોગી. લક્ષણો યોગ હૈ સદ વિષયા બુદ્ધિ યોગ બુદ્ધિ. આમ ઈશ્વરા બુદ્ધિથી કર્મ કરવું એને કહેવા છે યોગ. ઈશ્વરા બુદ્ધિથી જેવો કર્મ કરતા હોય છે એમને કહેવા છે યોગી. આ ભગવદ્ ગીતાનો યોગી આવો પ્રકારનો. પણ યોગીની વ્યાખ્યા જેવી હોય, પતંજલિ મહર્ષિ વાત કરે એ યોગી જુદા પ્રકારનો. ભગવદ્ ગીતા જે યોગી ની વાત કરે છે એ યોગી કેવો છે, જે આ પ્રકારે કર્મ કરે છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરે છે. કારણ કે એને કર્મમાં રસ નથી કે કર્મના ફળમાં પણ રસ નથી, એને મોક્ષમાં જ રસ છે. એટલે ગીતાનો યોગી પણ કેવો છે, જે માત્ર મોક્ષ ઈચ્છતો છે. જે સ્વર્ગ ઈચ્છતો હોય એ યોગી ના બની શકે. એટલે સ્વર્ગની ઈચ્છા છે તો કઈ કર્મફળની પ્રાપ્તિ માટે કર્મ કરતો હોય, જરા મોક્ષ માટે કર્મ કરે છે. એ જાણે જેવી કર્મ કરવાની જરૂર છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી જે કર્મ કરતો હોય એના યોગી. કાયતામ કર્મણા ઉચિતા ભાવતી એ યોગી ને. આ પ્રકારની બુદ્ધિ કે દ્રષ્ટિ કે આ પ્રકારનો વિવેક જાણવા માટે એને કહેવાય છે યોગીઓ. આ તો શંકરાચાર્યનો અભિપ્રાય છે. એ અભિપ્રાય માટે સમર્થન છે કે નહીં ગીતામાં? તો હા, ગીતામાં બરોબર ભગવાન આ રીતે કહે છે. ભગવાન પોતે જ સ્પષ્ટ લાગુ કરે છે. આગળ તથા ચ ભગવતા વિભક્તે દ્વે બુદ્ધિ નિર્દિષ્ટે એકા તે ભીતા સાંખે બુદ્ધિર્યોગે ચુમાં શૃણુ ઇતિ. તથા ચ ભગવતા વિભક્તે દ્વે બુદ્ધિ નિર્દિષ્ટે. વિભક્ત એટલે સ્પષ્ટ વિભાગ કરીને દ્વે બુદ્ધિ નિર્દિષ્ટે. આ બંને પ્રકારની બુદ્ધિ કે બંને પ્રકારની નિષ્ઠા, આ બંને પ્રકારની જીવન વિધિ ભગવાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી છે. એનો કોઈ પ્રકારનો સંશય જ ના થાય. એ સાથે અભિહિતા સાંખે આ બીજા અધ્યાયમાં જ કહે છે અર્જુનને ભગવાન. એ અર્જુન અત્યાર સુધીના શ્લોકમાં મેં તને સાંખ્યનો આત્મતત્વનો ઉપદેશ આપ્યો. યોગે તો ઇમામ શું, હવે હું તને યોગનો જે ઉપદેશ કરું છું એ સાંભળ. એમ ભગવાન પોતે પણ બરોબર વિભાગ પાડે છે કે આ બધા જે ઉપદેશ છે એ સાંખ્યને લગતો છે, એ સંન્યાસીઓ માટે છે અથવા જ્ઞાનને સમર્પિત કરેલા લોકો માટે છે. અને હવે પછીનો યોગ જે છે એ યોગ્ય માટે છે જે કર્મ કરતા હોય છે, જે ઈશ્વરાનું બુદ્ધિ કર્મ કરતા હોય. આમ એક તો છે યોગ નિષ્ઠા અને બીજું છે જ્ઞાન નિષ્ઠા. આ બંને બે નિષ્ઠા હું ભગવદ્ ગીતામાં નિરૂપણ કરું છું. તો કેવી રીતે ભગવાન આ નિષ્ઠા વળી પાસે સમજાવે છે ત્રીજા અધ્યાયમાં આગળ કહેશે શંકરાચાર્ય.
तयोश्च सांख्यबुद्ध्याश्रया ज्ञानयोगेन मिथ्याम् सांख्यानां दत्तां वक्ष्यति पुरा वेदात्मना मया प्रोक्ता इति तथा च योगबुद्ध्याश्रया कर्मयोगेन मिथ्याम् विभक्तां च वक्ष्यति कर्मयोगेन योगिना इति। तो विद्याध्याय में भगवान है वह निष्ठा ही बात करी एक सांख के निष्ठा ने भी योग निष्ठा विद्याध्याय में वही बात जो है स्पष्ट करे थे तयो हो चाहे जे प्रकार बे निष्ठा से एक सांख्य निष्ठा अथवा ज्ञान निष्ठा और योग निष्ठा अथवा कर्म निष्ठा जेमानी बेमानी सांख्य बुद्धियाश्रयाम ज्ञान योगे निष्ठाम सांख्यानाम विभक्ता वक्षति। चलो एक सांख्य निष्ठा करी अनेक योग निष्ठा करी पर अधिकारी कौन से ये भगवान स्पष्ट कर देंगे नहीं तो ये पर कर सकते लोकेस्मिन द्विधा निष्ठा पुरा प्रोक्ता मयान है ज्ञान योगे न सांख्यानाम कर्म योगे न योगिना। हम ज्ञान योगे न सांख्यानाम सांख्य के संन्यास होते इन निष्ठा समझे ज्ञान माते अनेक योग योग निष्ठा समझे कर्म माते। हम बे प्रकार अधिकारी बे प्रकार ने जीवन विधि बे प्रकार निष्ठा ने समर्पण तो कौन समर्पित करो એટલે કઈ વસ્તુમાં તત્પરતા છે તેને પોતાના જીવનનું ધ્યેય ગણે છે આ બે પ્રકારની નિષ્ઠા અને બે પ્રકારના અધિકારીઓ આ લઘુ સ્પષ્ટ ભગવાન અહીંયા ગીતામાં કહે છે પુરા વેદાત્મના મયા પ્રોક્તા એવું તો ભગવાને કઈ કહ્યું છે પુરા એમને તો કહ્યું લોકેશની દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનધ તો શંકરાચાર્ય બધા સમજાવી હતી ઘણી વાર શંકરાચાર્ય શ્લોક છે એવું એવો ટાંગે ક્યારેક એ શ્લોક નો અર્થ સાંભળે અર્થત પઠતી ક્યારેક શ્લોક શબ્દો છે એ શબ્દ એવા શબ્દોના શબ્દો જ કે અથવા ઘણી વાર એ શબ્દોનો અર્થ આપીને આપણને કહે તો જ્યાં અર્થ જો સ્પષ્ટ ના હોય અને માત્ર એ શ્લોક જ સાંભળે તો આપણે સમજી ના શકીએ એટલે ઘણી વાર અર્થને સ્પષ્ટ કરીને કહેતા હોય છે જ્યાં સ્પષ્ટ જરૂર ના હોય ત્યાં એવું એવું સાંભળે તો પૂરા મયા એટલે વેદાત્મના પ્રોક્તા એ પછી કયા પ્રકારે સાંખ્યાનામ વિભક્તામ નિષ્ઠા સાંખ્ય લોકો એ જ્ઞાન જ્ઞાન એમનો માર્ગ છે જ્ઞાન માં નિષ્ઠા છે એનું નામ સાંખ્ય મયા પ્રોક્ત આ પ્રકારની નિષ્ઠા મેં પોતે જ કહેલી છે પુરા પ્રોક્તા મયા અનુભ એ અનુભ એ અર્જુન મેં પોતે જ અનુષ્ઠાન ઉપદેશ કર્યો છે આપણે હોય ત્યારે ઉપદેશ કરવા પ્રારંભમાં પહેલા જ મેં તો કહેલું છે ભગવાનને ક્યારે કહ્યું વેદાત્મના પુરા એટલે સૃષ્ટિનું જયારે સર્જન થયું ત્યારે આ વેદ વિશે એ વેદનું જ્ઞાનનો પણ મેં આવિર્ભાવ કર્યો અભિવ્યક્ત કર્યું અને વેદાત્મના વેદ પણ વેદનો હું જ આત્મા છું પણ અંતેથી વેદને પ્રગટ કરનાર પણ હું છું અને વેદ એટલે મારું વાંગમય સ્વરૂપ એ મારા વાંગમય સ્વરૂપ વેદની અંદર મેં કહ્યું છે કે વેદાત્મના તે આ સ્થાન સરોવર માટેની નિષ્ઠા છે જ્ઞાન તથા યોગ બુદ્ધ્યાશ્રયામ કર્મ યોગ એમ નિષ્ઠાન અને યોગ બુદ્ધિ માં જે આશ્રિત છે તો યોગ બુદ્ધિ જે ધરાવે છે એ જે લોકો જેનું અનુષ્ઠાન કરી શકે એની જે કર્મયોગ વાળી નિષ્ઠા જે છે જે વક્તામ જે વખતે બી કર્મયોગ એમ યોગના અને યોગ્ય છે એમનો કર્મયોગ નિષ્ઠાન છે તેના માટે જ્ઞાનયોગ એથી આગળ કહે છે एवं सांख्य बुद्धिं योग बुद्धिं च आश्रित्य द्वेनिष्ठे विभक्ते भगवता एव उक्ते ज्ञान कर्मणोः कर्तृत्व अकर्तृत्व एकत्व अनेकत्व बुद्ध्याश्रययोः एकपुरुष आश्रयत्व असंभवं पश्यता एवं सांख्यबुद्धिं
યોગ બુદ્ધિ સાંકૃત્ય. આમ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિ એટલે જે લોકો કર્મમાં નિષ્ઠ છે, કર્મને જે મોક્ષનું સાધન ગણીને અંતઃકરણ એટલે ઈશ્વરાભિ બુદ્ધિ કર્મ કરતા હોય એવા, અને બીજા જે માત્ર જ્ઞાન શાસ્ત્રનું શ્રવણ મનન વગેરેમાં જ સમર્પિત હોય એવા. આમ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આશ્રિત્ય જે નિષ્ઠે વિભક્ત ભગવતા એવું કે ભગવાન પોતે જ આ બે પ્રકારની નિષ્ઠાઓને બહુ સ્પષ્ટતાથી વિભાગ કરીને દર્શાવી છે. તો એવું કેમ ભગવાને કરવું પડ્યું? શા માટે જ્ઞાન નિષ્ઠા એક જ માટે અને કર્મ નિષ્ઠા બીજા માટે? કેમ એક જ માણસ બંને ના કરી શકે? ભગવાન એવું શું જુએ છે? આ બેમાં એવા કયા પ્રકારનો વિરોધ જુએ છે? કે ભગવાન આ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એવું શું જુએ છે જે એમ માને છે કે એના બે અધિકારી જુદા જુદા છે, એક જ આ બે ના કરી શકે, એવું શું દેખાય છે? તો શંકરાચાર્ય કહે છે, જ્ઞાન કર્મનો હો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધ્યા ત્રયોઃ. જ્ઞાન તેના પર આશ્રિત છે. કયા પ્રકારનું વિવેક આપણામાં હોય તો આપણે જ્ઞાનનું સાધના કરી શકીએ. જયારે આપણામાં એક પ્રકારનો વિવેક જાગૃત હોય કે આત્મા અકર્તા છે, આત્મા એક છે, અદ્વિતીય છે, મને એવું પરોક્ષ જ્ઞાન પણ જોઈએ. આપણે અપરોક્ષ જ્ઞાન થતા પહેલા મનમાં એવું પરોક્ષ જ્ઞાન તો હોવું જોઈએ કે આત્મા એક છે, અનેક નથી. એનો અર્થ એ થયો કે એકત્વ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, જાણવાની વસ્તુ. આપણે અત્યારે એકત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, સમજો. બધા કર્મ દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? એકત્વ. બધી જગ્યાએ એક ઐક્ય સ્થાપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને જે વસ્તુ આપણે અનુકૂળ હોય, રાગ હોય, તો આપણે એની સાથે ભેગા કરી જેથી એક ઐક્ય સ્થપાય, અને એમ લાગે કે આ કઈ દ્વેષ સ્તરને દૂર કરી જેથી પેલી એકતાના આંચ ના આવે. આપણે જેને ઈચ્છીએ જીવનમાં જેને પ્રેમ કરીએ ઐક્ય જ છે. અને તેની જ્યાં ઐક્ય સ્થપાવવાની શક્યતા હોય બરાબર રાગ મના જોઈએ, જેથી ઐક્યનો અનુભવ થાય અને લાગે કે આ દ્વેષ આ તો ઐક્યમાં આડ 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 કેવી રૂપ છે, તરને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આમ ઐક્ય અત્યારે આપણે આપણા વ્યવહારથી સિદ્ધ કરવા માંગતા હોઈએ, પણ જેને ખબર છે કે ઐક્ય તો સ્વરૂપ જ છે અને માત્ર પ્રાપ્ત નથી કરવાનું, એ જાણવાનું છે એમ. અને પછી આત્મા કેવો છે? અકર્તા છે, એ જ જાણતો હોય તો એ માણસ જો જે સાંખ્યનો જ્ઞાન અધિકારી છે. આત્મા અકર્તા હોય અને છતાં મને કર્તૃત્વ અનુભવ થાય છે, એનો અર્થ એ કહ્યો કે એ અજ્ઞાનનું જન્મ છે. આવો વિવેક જેના માટે એ વિવેક પુરુષ જ જ્ઞાન માટેનો અધિકારી છે. જયારે કર્તૃત્વનો જે આશ્રય લે છે એ જ કર્મ કરી શકે. હવે જેને એવું જ્ઞાન હોય કે આત્મા અકર્તા છે, એ કર્મ ના કરી શકે. પોતે તો કર્મ પ્રારંભ ના જ કરી શકે. કર્મ પ્રારંભ ક્યારે કરી શકીએ? જે આત્મા કરતા છે એ પ્રકારનો ખ્યાલ આપણે ધરાવતા હોઈએ. અને તેથી કર્મ અને જ્ઞાન એ બે વિરુદ્ધ ખ્યાલ ધરાવતા લોકો કરતા હોય. એક ખ્યાલ ધરાવનાર લોકો એવા છે આત્મા કરતા છે અનેક છે એવો કર્મ કરતા હોય, બીજા લોકો એવા છે આત્મા અકર્તા છે એક છે એ પ્રકારનો ખ્યાલ જે ધરાવે છે એ લોકો આત્માના જ્ઞાન માટેનો પ્રયત્ન કરતા હોય છે અને પેલાઓ કર્મનો પ્રયત્ન કરતા હોય છે. અને તેવી કર્મ અને જ્ઞાન એક સાથે ન રહી જોઈએ, કારણ કે એ બે માટે જુદા પ્રકારની આપણી દ્રષ્ટિ જોઈએ. એક સાથે એક માણસ એમ તો નથી કે આત્મા કરતા પણ છે ન કરતા છે, એવું તો ન થઈ શકે. આત્મા એક પણ છે અનેક છે એ બે એક સાથે ના માનતી, કારણ કે પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. અને પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે એક જ મનુષ્યમાં કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા બંને સાથે શક્ય નથી. આ એવું બને કે એક માણસ અત્યારે કર્મનિષ્ઠા માટેનો અધિકારી છે અને કાળે કરીને જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બને, એથી એનો જ માણસ અમારે ગણતા જ નથી. એ માણસ બદલાઈ ગયો, ભલે દેહ એનો એ છે પણ એ માણસ એનો બહુ બદલાઈ ગયો. પણ જો ફોટો કરવાનો હોય કે તો બદલાઈ ગયો, કેમ? તારા વિચારો તદ્દન બદલાઈ ગયા. આપણે એકદમ બદલાઈ ગયો, સાથેનો દેખાવ બદલાઈ ગયો. એટલે કે અથવા તો આપણે જયારે થોડી વાતચીત કરીને થોડો ભરી ગયો, આ તો બી જુદું જ બોલે છે. 5 વર્ષ પહેલા આપણે જાણતા હતા ત્યારે કેવો માણસ હતો, અને 5 વર્ષ અમેરિકામાં જઈને લઈ જુદી જ વાતો કરે છે. આપણે બદલાઈ ગયો, એમાં શું બદલાઈ ગયો? એના વિચારો બદલાઈ ગયા, એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, આ માણસ બદલાઈ ગયો. આવી જાતનું પરિવર્તન જયારે આવે ત્યારે અત્યારે જે કર્મ અધિકારી છે એ પણ જ્ઞાનનો અધિકારી બની શકે. પણ એક સાથે એક માણસ કર્મ અને જ્ઞાનનો અધિકારી ન હોય તો ભગવાન જોઈ નથી. કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધ્યાશ્રયો એક પુરુષ આશ્રયત્વ અસંભવ પશ્યતા. ભગવાન જોઈએ છે
एक पुरुष अंदर आ बने परस्पर विरुद्ध वस्तु एक साथ विरुद्ध वस्तु न रही सके उनके भी बंधन विभाग कर रहे हैं। आने माटे कर्म निष्ठा आने माटे ज्ञान निष्ठा इस प्रकार विभाग कर रहे भगवान रहते आम शास्त्र न हो शास्त्र अलग विभक्त है हजार अलग से कर्म निष्ठा और ज्ञान निष्ठा उनके भी ज्ञान है कर्म समुच्चय ये शास्त्र नो उपदेश नहीं भले कर्म नो को उपदेश हो ज्ञान नो को उपदेश हो पर जुदा जुदा अधिकारी ने उद्देश्य कर अधिकारी ने उद्देश्य नहीं आ गीता बे प्रकार उपदेश ने कारण तब एवं निर्णय करता हो तो ज्ञान ने कर्म समुच्चय प्रयोजन से तो बात बराबर नहीं कारण के बे जुदा जुदा अधिकारी ने उद्देश्य कर पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बागरायणं सूत्रभाष्यमिदौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिने। सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु इति तयोः च सांख्यबुद्ध्याश्रयाम् ज्ञानयोगेन निष्ठाम् सांख्यानाम् वक्तां वक्षते पुरा वेदात्मना मया प्रोक्ता इति तथा तथा च योगबुद्ध्याश्रयाम् कर्मयोगेन निष्ठाम् विभक्तां वक्षते कर्मयोगेन योगिनाम् इति एवम् सांख्यबुद्धिम् योगबुद्धिम् च आश्रित्य द्वे निष्ठे विभक्ते भगवता एव उक्ते ज्ञानकर्मणोः कर्तृत्व अकर्तृत्व एकत्व अनेकत्व बुद्ध्याश्रययोः एकपुरुष आश्रयत्व असम्भवं पश्यता। आम जो अजय तो है टेक्निकल चर्चा कर रहा है ज्ञान कर्म समुच्चय है तो शंकराचार्य जहां वैसे कि भगवत गीता शास्त्र जैसे उन्हें जरा अपने आलोचन करिए तरह भगवान ना उपदेश में स्पष्ट थे कि ज्ञान और कर्म बेनो समुच्चय न थी सके अर्थात ज्ञान और कर्म के साथ संभव ही न सके। अब इसे बहुत समझवानी इतना में जरूर है कि आपके खूब बड़ा खूब गैर समझ प्रवर्तक यदि सामान्य समझ से क्या हम कहने शंकराचार्य कर्म विरोध करेंगे तिरस्कार करेंगे कहू नहीं
છેલ્લું જે આપણે એક વાક્ય વાંચ્યું કે જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધ્યા ત્રયો. તો કઈ પ્રકારની બુદ્ધિ કે કઈ પ્રકારની દ્રષ્ટિ આપણી હોય ત્યારે આપણે જ્ઞાન માટે જ્ઞાન શક્ય બને, અને કયા પ્રકારની આપણી દ્રષ્ટિ હોય તો કર્મ શક્ય બને, એક સમજવાની જરૂર છે. એ બે વસ્તુ આમાં જ્ઞાન અને કર્મ વચ્ચેના વિરોધની વાત નથી, પણ જ્યાંથી જ્ઞાન ઉદ્ભવે છે તે અને જ્યાંથી કર્મ ઉદ્ભવે છે તે ઉદ્ભવની કારણ જુદા છે. એટલે કર્મ ક્યારે કરી શકીએ? જયારે હું એમ માનતો હોઉં કે હું એક છું, અન્યથી ભિન્ન છું. કર્મ માટે મને કંઈક અપૂર્ણતા હોય, એક સુખની પ્રાપ્તિ કરવાની હોય કે દુઃખમાંથી નિવૃત્તિ, જ્યાંથી માણસને આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે હોય કે સુખ એક પ્રાપ્ત કરવાની વસ્તુ છે અને દુઃખ નિવૃત્ત કરવાની વસ્તુ છે. હું દુઃખી છું કારણ કે મૃત્યુનો ભય છે, એટલે મૃત્યુને દૂર કરવાનો પ્રયત્ન, દુઃખને દૂર કરવાનો પ્રયત્ન, અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન. જ્યાં સુધી આ બધા પ્રયત્નની મારામાં જરૂર લાગે છે ત્યાં સુધી આપોઆપ એ માટે કર્મ થવાનું. એટલે આમાં હું મારા વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું એમાંથી જ્ઞાન અને કર્મ સંભવતા હોય. હું એમ માનતો હોઉં કે હું અપૂર્ણ છું, દુઃખી છું, મર્ત્ય છું, અજ્ઞાની છું, તો આપોઆપ એ દુઃખને દૂર કરવા માટે, મૃત્યુને દૂર કરવા માટે, અજ્ઞાનને દૂર કરવા માટે આપોઆપ જ પ્રયત્ન જન્મવાનો. એટલે શંકરાચાર્ય અહીંયા એ પ્રયત્નની વાત કરે, હું કરતા છું, હું ભોગતા છું, હું આ કર્મ કરું છું માટે મને આ પરિણામ મળશે, એ ફળ હું ભોગવીશ, એમ કરીને સુખી થઈશ. આમ સુખી થવાની ઈચ્છા થી કર્મ થતું હોય એનો અર્થ એ થયો કે હું મારા વિશે એવો ખ્યાલ ધરાવું છું કે અત્યારે હું સુખી નથી. માણસ સુખી થવા માટે કર્મ ક્યારે કરે? જયારે અત્યારે સુખી નથી એ પ્રકારનો ખ્યાલ ધરાવતો હોય ત્યારે. બે વચ્ચે ઐક્ય સ્થાપવાનો, એકતા સ્થાપવાનો પ્રયત્ન ક્યારે કરે? હું અને તું આમ બે વચ્ચે એકતા સ્થાપવા માટે એક વ્યવસ્થા આપણે ઉભી કરીએ, જેને ગૃહસ્થાશ્રમ કહેવાય કે બીજી સામાજિક વ્યવસ્થાઓ જ્યાં વ્યક્તિઓ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ આપણે એકતા સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ, તું ક્યારે બને? જયારે આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિમાં ભેદ છે. એટલે શંકરાચાર્ય એમ કહે છે કે માણસ જયારે કર્મ કરતો હોય એ કર્મની પાછળ એનો જે પ્રયત્ન હોય છે એ પ્રયત્નની પાછળ આ પ્રકારના ખ્યાલ રહેલા હોય છે કે આત્મા હું દુઃખી છું, સુખી છું, અપૂર્ણ છું વગેરે, એક આ ખ્યાલ રહ્યો. એટલે હું કરતા છું, ભોગતા છું, અનેક છું, આત્મા અનેક છે, એકબીજાથી ભિન્ન ભિન્ન છે, આ પ્રકારનો જયારે ખ્યાલ હોય ત્યારે એક કર્મ શક્ય બને. કયા પ્રકારનું કર્મ? દુઃખ દૂર કરવાનું કર્મ, અજ્ઞાન દૂર કરવાનું કર્મ, ઐક્ય સ્થાપવાનું કર્મ. આ બધા કર્મ ત્યારે જ શક્ય બને જયારે આપણે એવું માનતા હોઈએ કે હું દુઃખી છું, અજ્ઞાની છું, બીજા બધા કર્મ ભિન્ન છું. હવે બીજો એક માણસ છે જેને એવું જ્ઞાન છે કે હું એક અદ્વિતીય અર્થાત મારાથી કોઈ ભિન્ન નથી, એવું પણ એક પોતાના વિશે જ્ઞાન છે. પોતાના વિશે બે પ્રકારના જ્ઞાન છે. એક જ્ઞાન એવું છે કે હું અલ્પ છું, બીજું જ્ઞાન એવું છે કે હું પૂર્ણ છું. હવે એક જ વ્યક્તિ માટે, એક જ વસ્તુ માટે બે પ્રકારના જ્ઞાન સંભવી જાય તો કે હા સંભવી શકે. પોતાના વિશે પણ પોતે ખોટો ખ્યાલ ધરાવી શકતો હોય અને આમ દેહ મન બુદ્ધિ જે ઉપાધિ છે એને જયારે આત્મા માનતો હોય ત્યારે હું દુઃખી છું, અપૂર્ણ છું, એ પ્રકારનો ખ્યાલ જન્મે. પરંતુ હું એટલે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે, હું ચૈતન્ય છું, એ પ્રકારનું જયારે જ્ઞાન હોય ત્યારે એમાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી. આમ હું કોઈનાથી ભિન્ન નથી તો હું પૂર્ણ છું, હું ચેતન છું, આ પ્રકારનું જ્ઞાન જે ધરાવતો હોય એને પછી ક્યારે પણ પૂર્ણ થવાનો પ્રયત્ન કરવાનો પ્રશ્ન જ નથી. હું પૂર્ણ છું જ્ઞાન જે ધરાવતો હોય એને પૂર્ણતા પ્રાપ્ત કરવાની રહેતી જ નથી. હું આનંદ છું, સુખ છું, સુખ સ્વરૂપ જેવું જ્ઞાન ધરાવતો હોય એને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન પ્રશ્ન જ નથી. એટલે આત્મા વિશે જે આ પ્રકારની દ્રષ્ટિ ધરાવતો હોય એમાંથી આપોઆપ જ દુઃખને દૂર કરવાના કે મૃત્યુને દૂર કરવાના કે અપૂર્ણતાથી મુક્ત થવાના આવો પ્રયત્ન જન્મે જ નહીં. એટલે જે પ્રયત્ન જન્મે છે એ બતાવે છે કે કયા પ્રકારની દ્રષ્ટિ નથી. આ બે દ્રષ્ટિ એકબીજાથી વિરુદ્ધ છે. હું પૂર્ણ છું એ દ્રષ્ટિ મારા વિશે છે, હું અપૂર્ણ છું એ મારા વિશેની બીજી દ્રષ્ટિ છે, એ બંને વિરુદ્ધ છે. આ બે તો એક સાથે ના જોઈ, એક સાથે એવું તો ના જ બને કે હું પૂર્ણ છું અને અપૂર્ણ છું, એવું તો ના બની શકે. હું આનંદ છું અને દુઃખી છું એવું પણ ના બની શકે.
હું એક છું અને અનેક છું એવું પણ ન બની શકે. હું કરતા છું અને અકર્તા છું આ બે દ્રષ્ટિ સાથે સાથે ન હોઈ શકે પોતાના વિશે. એટલે શંકરાચાર્ય કહે છે કે આ બે દ્રષ્ટિ કોઈ સાથે સાથે ના જઈ શકે. જયારે જ્ઞાન અને તમસ્યનો વિરોધ કરતા હોય છે ત્યારે આ બે દ્રષ્ટિનો એટલે બુદ્ધિ એટલે એ કેવું સુંદર લાગે છે. કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રય. હું કરતા છું એ પ્રકારની મારી બુદ્ધિ છે, મારા વિષયો મારી દ્રષ્ટિ છે. હું એક અન્યથી ભિન્ન છું એવી મારા પ્રકારની મારી દ્રષ્ટિ છે એ. અને હું અકર્તા છું, એક હું કોઈનાથી ભિન્ન નથી. હું સર્વનો આત્મા છું, માત્ર આ ઉપાધિનો જ આત્મા નહીં પણ સર્વનો આત્મા છું, આ જગતનો આત્મા છું. એવું જયારે જ્ઞાન જેને હોય એ અને માત્ર ઉપાધિમાં જ મર્યાદિત એ જ્ઞાન, આ બંને ક્યારે એકબીજાથી એકબીજાની સાથે ના હોઈ શકે, કારણ કે પરસ્પર વિરુદ્ધ વસ્તુ. જો આટલું સમજાય તો બધું સમજાય. માણસ પોતાના વિશે શું ભારે છે એમાંથી જ એનું જીવન બધું રચાતું હશે. આપણો બધો વ્યવહાર, હું મારા વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું એમાંથી જ જન્મતો હોય. જે ક્ષણો માનતો હોય હું સુખી છું, મારો વ્યવહાર એક પ્રકારનો હોય. જે ક્ષણ મારો મૂળ બદલાય કે હું દુઃખી છું, મારો વ્યવહાર બીજા પ્રકારનો વ્યવહાર. આપણે આનંદમાં હોઈએ, સુખી હોઈએ ત્યારે આપણા ઉદારતા હોય, પ્રેમ બધું પ્રગટ થતું હોય. અને કંઈક દુઃખ કાઢી દો, સુખ આવી દો ત્યારે બધી ઉદારતા ક્યાંય ક્યાંય જતી રહેતી હોય. એટલે આપણે વર્તનથી માણસને મુલાકાત કરતા વર્તનની પાછળ જે દ્રષ્ટિ રહેલી છે એ સમજીએ તો તરત બધું આપણે સમજાય છે. આ બધા સંઘર્ષો માત્ર આપણે વર્તનના સ્તરે વ્યવહાર કરતા એટલા માટે છે. એની પાછળ રહેલો જે માણસ છે જે દ્રષ્ટિ છે એ સમજીએ તો આપણે ઘણું બધું સમજી શકીએ. પણ જયારે આપણે જોઈએ કે આ માણસ કર્મ કરે છે, પ્રવૃત્ત કંઈક મથે છે, કંઈક પ્રાપ્ત કરવા મથે છે, એને સ્વર્ગમાં જવું છે, એને ધન જોઈએ છે, એને સંપત્તિ જોઈએ છે, એને પુત્ર પરિવાર જોઈએ છે, એ બતાવે છે કે આ બધા અત્યારે ઊણો છે. અને એ માને છે કે આ બધું પ્રાપ્ત કરીને પોતે પૂર્ણ થશે. એટલે કે એ માને છે કે હું ઊણો છું. એમાંથી આ બધા કર્મ જન્મ છે અને બીજું કાંઈ કર્મ કરતો નથી. કારણ કે એ શાંત છે, પ્રસન્ન છે, આનંદમાં છે, અને જ્ઞાન છે કે હું પૂર્ણ છું. એટલે આ જ્ઞાન અને જ્ઞાન એ અંધકાર અને પ્રકાશની જેમ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે એનો સમુચય એનો સહકાર શક્ય જ નથી. બસ આટલું જ કહેવાનું. તો જ્ઞાન અજ્ઞાન ખબર કેમ પડે? આ માણસમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે કેમ ખબર પડે? એના વર્તન બધી ખબર પડે. એ હવે એની ચર્ચા આવશે કે વર્તન પછી આપણે કહી આપીએ કે આ માણસ ક્યાંથી વાત કરે છે, કે ક્યાંથી આનો વ્યવહાર ક્યાંથી જન્મ્યો છે એ ખબર કેમ પડે? એના વર્તન પરથી. શું ઈચ્છી રહ્યો છે, જેમાં શું પ્રાપ્ત કરવા માંગે છે એના પરથી. એટલે પહેલા શંકરાચાર્ય કહ્યું કે ગીતા શાસ્ત્રનો ઉદ્દેશ છે મોક્ષ, જે માત્ર આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય અને જેના માટે સર્વકર્મનો ત્યાગ કરવો આવશ્યક છે એવો પોતાનો અભિપ્રાય જણાવ્યો. અને પછી એ જ અભિપ્રાયને સમર્થન આપ્યું કે ગીતા શાસ્ત્રનો ઉપદેશ છે એનું જો આપણે આલોચન કરીએ તો પણ ભગવાનનો ઉપદેશ સ્પષ્ટ થાય છે કે ભગવાને બે વિભાગ કર્યો છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાન જાય. એક જ્ઞાન યોગે ને સંખ્યાનામ, કર્મયોગે ને યોગનામ. જે જ્ઞાનીઓ છે એમને સંન્યાસ છે એના માટે જ્ઞાનયોગ, જે કર્મયોગીઓ છે એના માટે કર્મ. આમ નિવૃત્તિ લક્ષણ ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. આમ ભગવાને ભગવદ્ ગીતામાં બે વિભાગ પાડી જ નાખે. એક બતાવે છે કે પ્રવૃત્તિનો અધિકારી એક છે, નિવૃત્તિનો અધિકારી બીજો છે. એટલે બે પ્રકારના અધિકારીનો ઉદ્દેશ ને આ ગીતા શાસ્ત્રના શ્લોકો છે. એટલે સર્વ શ્લોક ક્યાં ઉદ્દેશ રચાયો છે ન ખબર પડે તો ઘણો ગુજરો ઉભો થાય. એટલે શંકરાચાર્ય જરૂર પડે આપણને, એ તો આપણને ખબર જ ના પડે. એ જ્ઞાનીનો ઉદ્દેશ ને વિવેકીનો ઉદ્દેશ ને કહેતા હોય ભગવાન, અવિવેકીનો ઉદ્દેશ ને કહેતા હોય અને જ્ઞાની લક્ષ્મ રાખીને કહેતા હોય. ત્રણ પ્રકારના, એક સતપ્રજ્ઞ એટલે જ્ઞાની, બીજો અર્જુન એટલે મુમુક્ષુ અને ત્રીજો દુર્યોધન એટલે અવિવેકી. આ ત્રણેય માટેના શ્લોક છે. એટલે કયો શ્લોક કઈ જ કોને ઉદ્દેશ કહેવાનો છે એ જો આપણને સમજ ના પડે તો ઘણે અનેક ગુજવાળો થાય. ગઈ વખતે કહું કે ગુરુ એવા નિર્ણય પર આવ્યા છે કે કર્મ અથવા જ્ઞાન અને કર્મનો સમુચ્ય એ ગીતા શાસ્ત્રનો ઉદ્દેશ છે. એ લોકો એમ માને છે કે બધા શ્લોક એક જ વ્યક્તિનો ઉદ્દેશ કહેવાય છે. અર્જુન, અર્જુન એક વ્યક્તિ છે, એનો ઉદ્દેશ બધા શ્લોકો કહેવાય છે. ખરા પણ ભગવાન અર્જુનને જુદી રીતે ગણતો હોય. ક્યારેક અર્જુન તો મુમુક્ષ છે, ક્યારેક અર્જુન જ્ઞાની છે, ક્યારેક અર્જુન અવિવેકી, બધું અર્જુનમાં. અને એટલે
एक व्यक्ति ने अठारह अधिकारियों ने अठारह प्रकार मनुष्य ने उद्देश्य श्लोको कहवा है तात्पर्य निर्णय करो ये बहुत सूक्ष्म मानिए तो भगवान आ प्रकार नो विरोध जो कर्तृत्व अकर्तृत्व एकत्व अनेकत्व पूर्णत्व अपूर्णत्व आ बने वस्तु साथ न हो सके ज्ञान ने कर्म सुन के कर्म अपूर्णता भावी जन्म कहे निवृत्ति जैसे आनंद मारी पूर्णता मे जन्म दिए अपने पर निवृत्त बनी जाए निवृत्त एटले कोई प्रकार की प्रवृत्ति आप न हो आप शांत हो स्वस्थ हो तरह आप आनंद में हो तरह निवृत्ति अर्थ मात्र बेसी रहे निष्क्रिय एवं नहीं निवृत्ति एक मानसिक वस्तु है प्रवृत्ति पर मानसिक वस्तु आ शरीर ने चेष्टा की प्रवृत्ति ने निवृत्ति निश्चित लोग चेष्टा भी कहते कर्म करे अरे ये तो कहीं ना करते हो तो अंदर घूम कर्म करते हो मन में अजंपो हो भले शरीर जो आप निष्क्रिय हो मन में अजंपो हो तो मन घूम कर्म करते हो अपने तो शरीर की चेष्टा भी नक्की नहीं करता परंतु प्रवृत्ति और निवृत्ति बने मन में है मन निवृत्त घणु कर्म करते हो छता मन में निराश हो तो अब गमे तेलू कर्म करता हो तो निवृत्त हो घर में कोई खास व्यक्ति अपने दीकरो आवा परदेश घर में तैयारी अपने करता हो तो आम केव उत्साह तो काम में भार लगे ज नहीं केटलू काम करते हो कदा शरीर ने भार लगे मन ने जरा भार न लगे ये कर्म जन्मत हो आनंद में जन्म कर एक प्रकार અને પછી પાછી કાલે મહેમાન આવવાના છે કાગા આવ્યો છે કાલે સવારે આવવાના છે અને હવે પછવાડું રહેવાના છે પાછા એટલે શું કરો તો આપણે તૈયારી કરવી જ પડે ને એમના માટે ત્યારે શું કરવું કેટલા દિવસ રહેશે ને જીવન અમારી મુશ્કેલી કેટલી છે આ લોકો સમજ વગેરે પણ ત્યારે જરાય કરવાનું આવે પછી ચાલો આમ છે આમ થવા તો એને બહાર કરે અને પછી તો એ બે વસ્તુ જુદી છે ભલે કામ એક પ્રકારનો હોય તો દ્રષ્ટિ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ મનમાં હોય છે એ શરીરના સ્તરથી નક્કી નહીં કરવાની હોતી જે જાણે છે કે પોતે પૂર્ણ છે આનંદ છે એ માણસ નિવૃત્ત છે ભલે શરીરની દ્રષ્ટિએ ચેષ્ટા કરતો હોય તો પણ અને જે માણસ માને છે કે હું તો દુઃખી છું સંસારી છું ત્યારે માણસ પ્રવૃત્ત છે ભલે શરીરની દ્રષ્ટિ ના કરતો હોય તો પણ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિની આ સમજ આપણામાં હોવી જોઈએ અને તો આપણે આપણું જીવનમાં સમજી નથી આ ચર્ચા એટલા માટે અગત્યની છે કે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી વસ્તુ છે એ કર્મનો ત્યાગ એટલે શું એ આપણે સમજતા નથી હોતા અને આપણે મન કશું ન કરવું એટલે કર્મનો ત્યાગ થઈ જાય કશું ન કરીને મનમાં બીજી અનેક ભાંજળો આપણે ઉભી કરતા હોય તો એ ત્યાગ નહીં એકનો ત્યાગ કરે બીજી વસ્તુ આપણે માથે વળે નથી કર્મનો ત્યાગ અર્થાત મનમાં જ્યારે નિવૃત્તિ હોય નિરાશ હોય કોઈ પ્રકારનો સંઘર્ષ ન હોય એમના ત્યાગ જે ત્યાગ કરવાનો છે એ કરવાનો નહીં પેલા જ્ઞાનનો ત્યાગ કરવાનો છે સંઘર્ષનો ત્યાગ કરવાનો છે રાગદ્વેષ એવું આવશે જ તો એટલે એની ચર્ચા છે કે જે અહીંયા એ આ વસ્તુની છે કે જ્ઞાન અને સમુચ્ચય જ્ઞાન અને કર્મનો સમુચ્ચય એ ગીતા શાસ્ત્રનો હેતુ નથી એમ જયારે ભગવાન કહે છે ત્યારે કર્મ એ અજ્ઞાનનું પ્રતીક છે અને નિવૃત્તિ એ જ્ઞાનનું પ્રતીક છે અને માટે જ્ઞાન અને અજ્ઞાન સાથે ન હોઈ શકે એ માટે એટલે શંકરાચાર્યનો અભિપ્રાય આવો છે કારણ કે ભગવાનનો અભિપ્રાય આવો છે તો ભગવાનનો અભિપ્રાય કેમ એવો છે ગીતા શાસ્ત્રમાં ભગવાને આ પોતે કઈ નવી વસ્તુ કહી છે આ તો સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ આ સમસ્ત વેદના સાર સંગ્રહભૂત આ શાસ્ત્ર છે એટલે વેદમાં વસ્તુ છે કે માત્ર ગીતામાં છે એટલે શંકરાચાર્ય કહે છે નહીં ભગવાને જે આ અભિપ્રાય અહીંયા વ્યક્ત કર્યો છે એનું મૂળ ક્યાં છે વેદમાં છે અને એટલે હવે વેદમાંથી બૃહદારણ્યક ઉપનિષદ એની સાથે જોડાયેલું શતપથક બ્રાહ્મણ જેમાં જેનો એક અંશ છે બૃહદારણ્ય ઉપનિષદ એની અહીંયા આગળ શંકરાચાર્ય વાત કરે છે અઠ્યાવીસમાં પાના પર એક બે ચોથો કરેગા યથા એતત બરોબર યથા એતત વિભાગ વચનમ તથૈવ દર્શિતમ શાતપથીયે બ્રાહ્મણે એતમેવ પ્રવ્રાજનઃ લોકમિચ્છંતઃ બ્રાહ્મણાઃ પ્રવ્રજન્તિ ઇતિ સર્વકર્મસંન્યાસં વિધાય તત્શેષેણ
प्रजया करिष्यामः येषां नः अयमात्मा अयं लोकः इति। तो विद्वान से बात करें इतने बहुत बहु एकदम संक्षेप में कहता है। घनी घनी वस्तुओ जो त्या उपनिषद में भाषण में कही हो समझी जाने के आप जाता हो बात करता है। एट्ले कारण के अत्यारे एमनो हेतु एक सिद्धांत स्थापित करवा जेने जरूर पड़े कि आप बनी रेफरन्स आप जो पड़े उपनिषद में त्या शू बात करी से हमने त्या शू भाष्य आप वगैरह वगैरह तो आज कहते परंतु कहते हैं यथा एक विभाग वचन जो तो भगवद गीता में आ विभाग है एक प्रवृत्ति निवृत्ति कर्म ज्ञान ये विभाग तो कर्म नो अर्थ प्रवृत्ति प्रवृत्ति नो अर्थ अज्ञान आ वस्तु समझी लेवानी ज्ञान अर्थ निवृत्ति એટલે નિવૃત્તિ અર્થાત જ્ઞાન કો વિવેક ચલો માણસ જ્ઞાની નથી થયો છતાં પણ એનો વિવેક જન્મ છે પરીક્ષ લોકાન કર્મસિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા હું તો કોઈ વિવેક માયા વિવેક એનામાં જન્મ્યો આ જીવનનું નિરીક્ષણ કરવાથી એને સમજ પડી છે કે જે આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ કે જીવનની જે સફળતા છે કૃતકૃત્યતા છે એ કઈ વસ્તુની પ્રાપ્તિમાં નથી એ જ્ઞાનમાં છે આ વિવેક જેનો જાગૃત થયો છે એ પણ સંન્યાસ નથી કાઢ એની ચર્ચા કરો તો કરવી વિવેક અને અવિવેક આ બે વચ્ચેનો વિરોધ અવિવેકમાંથી કર્મ જન્મે અને વિવેકમાંથી નિવૃત્તિ જન્મે જ્ઞાનવાળાનો પ્રયત્ન જન્મે આ બે વસ્તુ યથા એતદ વિભાગ વચન યથા એતદ જેવી રીતે ભગવદ ગીતામાં આ પ્રકારનો વિભાગ બે પાડેલા છે એક વિવેક માટે અને અવિવેક માટે તથૈવ દર્શિતમ સાતપતિએ બ્રાહ્મણે આ શતપથ બ્રાહ્મણ છે વેદનો જ ભાગ છે યજુર્વેદનો એમાં પણ આ રીતે લખેલું છે અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ વેદ શતપથ બ્રાહ્મણનો જ ભાગ છે એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ વસ્તુની ચર્ચા છે ત્યાં કહે છે એતમેવ પ્રવ્રાજિન લોકમિચ્છંત બ્રાહ્મણ પ્રવ્રજંતિ આ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે એતમેવ એતમ એટલે આત્માનં આત્માનમ એવ લોકમ ઇચ્છંત એક આત્મલોક છે અને બીજો આ જગતનો લોક છે એક આ લોક છે એટલે પૃથ્વીલોક છે અંતરિક્ષ લોક છે સ્વર્ગલોક છે અને બીજો અવજ્ઞાન જોયું છે જે પૂર્ણતા છે સુખ આપણે ઇચ્છે છે એ આપણે તે ભિન્ન નથી અને એ જે પ્રાપ્ત કરવાનું છે એ પોતાનામાંથી પ્રાપ્ત કરવાનું છે આમ આત્માને જાણવાનું છે નહીં કે આ સુખને પ્રાપ્ત કરવાનું છે આત્મ વિવેક જેનો જન્મ છે એતમેવ લોકમ ઇચ્છંત એતમ લોકમ ઇચ્છંત આત્મારૂપી જે લોક છે એને એને જે ઇચ્છી રહ્યા છે એને જે પ્રાપ્તિ રહ્યા છે કેવા છે પ્રભરાજન નિવૃત્ત થઈ ગયા એકવાર આપણા મનમાં દ્રઢ વિવેક જાગૃત થઈ ગયો માત્ર આત્મા જ આપણા જીવનનો હેતુ છે અનાત્મ નહીં જે આપણે ઈચ્છીએ છીએ આપણાથી ભિન્ન નથી આપણે ઈચ્છીએ અને તો પછી આપણા જન્મીએ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપોઆપ જ જતો પછી જો કઈ પ્રયત્ન રહેતો હોય તો એક જ પ્રયત્ન રહે કે કેવી રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જુદા પ્રકારનો પ્રયત્ન હોય એ પ્રયત્નમાં નિવૃત્તિ જ કરે તો કે એની અંદર બધી વસ્તુઓને નિવૃત્ત થવાનો હેતુ છે અને તેથી કેવા બની ગયા પ્રભરાજન માનસિક રીતે આ લોકો નિવૃત્ત બની ગયા જેમને વિવેક જાગૃત થયો કે આત્મા એ જ એકમાત્ર ઇચ્છનીય વસ્તુ છે એ લોકો આપોઆપ જ અનાત્માને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એમાં મુક્ત થઈ ગયા પ્રભરાજન બ્રાહ્મણ પ્રવ્રજંતિ આવા જે બ્રાહ્મણો છે એટલે આવા જે વિચારશીલ પુરુષો છે પ્રવ્રજંતિ એ તો બધાનો ત્યાગ કરે નીકળી જાય છે ત્યાગ કરવો એટલે શું ઘરનો ત્યાગ કરી દો ઘરનો ત્યાગ કરવો એટલે ઘરમાંથી જે કઈ સલામતી મળતી હોય બધાનો ત્યાગ ઘરનો ત્યાગ એટલે કઈ એવું નહીં બધી વસ્તુનો ત્યાગ જે કઈ આપણે સલામતી મળતી હોય જે કઈ આપણે હક હોય આ બધાનો ત્યાગ એટલે ઘરનો ત્યાગ હકનો ત્યાગ કર્યો એટલે જવાબદારીનો પણ ત્યાગ જવાબદારીનો ત્યાગ ક્યારે આવે કર્તવ્યનો ત્યાગ જયારે હકનો ત્યાગ કર્યો ત્યાગ બ્રાહ્મણ પરમ વ્રજંતી બસ ઘરની બહાર નીકળી એટલે આમાં આની સાથે કઈ સંબંધ જ એવો નહીં હવે મારે આમાંથી કઈ પણ ન જોઈએ હવે મારા આના પર કોઈ અધિકાર નથી આમ કરીને એમને પોતાના બધા અધિકારનો ત્યાગ કર્યો છે
અધિકાર ત્યાગતા હોય ત્યારે આપોઆપ ફરજને પણ ત્યાગતા હોય. અધિકાર હોય તો ફરજ હોય જ. શું હોવું કે મને ખાવાનું મળે કે આ વસ્તુ મળે તો આપોઆપ મારી ફરજ, એના બદલા મારે કઈ કરવું જોઈએ. પણ સર્વ અધિકાર જયારે મેં છોડી દીધા ત્યારે આપોઆપ જ ફરજ પણ છૂટી જાય. અંતેથી હવે એને કોઈ ફરજ થી પ્રેરાને કર્મ કરવાની જરૂર નથી. એટલે એ પ્રકારના કર્મથી એને મુક્ત કરવામાં આવે છે શાસ્ત્રો વડે. એને કહેવાય છે સંજ્ઞા. સર્વ કર્મ ત્યાગ એટલે સર્વ ફરજનો ત્યાગ, બધા કર્તવ્યનો ત્યાગ. બ્રાહ્મણ પ્રવ્રજંતી. આમ જે લોકો પહેલા માનસિક રીતે નિવૃત્ત થયા છે એ લોકો ત્યાગ કરતા હોય. એટલે કહ્યું ને હવે બહુ આ વાક્ય સમજવું છે, લોકમ પ્રવરા એકમ એવ લોકમ ઇચ્છંત. આમ આત્મલોકની તીવ્ર ઈચ્છા જન્મ જાગૃત થઈ છે, આત્મજ્ઞાનની તીવ્ર જિજ્ઞાસ જન્મ જાગૃત થઈ છે. બ્રાહ્મણ પ્રવ્રજન એવા બ્રાહ્મણ વિચારથી પુરુષો ધર્મ ત્યાગ કરે, અર્થાત સર્વ કર્મ ત્યાગ કરે છે. એટલે પ્રવ્રજયું ત્યાં એવી ચર્ચા આવે છે કે જયારે એમ કહે છે કે એ લોકો છોડી દે છે ત્યારે સુખી એમ કહેવા માંગે છે કે એમને ઘર છોડી દેવું જોઈએ. એકવાર આત્મલોકની ઈચ્છા જાગૃત થઈ મારે એમને સર્વ કર્મ ત્યાગ કરવો જોઈએ. કારણ કે આત્માના જ્ઞાનની ઈચ્છા અને કર્તવ્ય આ બંને વસ્તુ એકબીજાની વિરુદ્ધ છે. જ્ઞાન માટે જે પ્રકારની મનમાં નિરાંત જોઈએ એ નિરાંત ના સંબંધી શકે તે અનેક પ્રકારની ફરજ આપણે બજાવવાની હોય. તેથી જેને હવે કોઈ પણ હક નથી એ માણસ પોતાની ફરજનો ત્યાગ કરવા માટે પણ મુક્ત છે. તેથી સ્થિતિ સર્વ કર્મ સંન્યાસમ વિધાય. આ વાક્યથી સ્થિતિ એમ કહે છે કે આણે આત્માના જિજ્ઞાસુ છે જેને સર્વ કર્મનો ત્યાગ કરવો જોઈએ. એવી આત્મામાં સૂચન છે. તેણે આ પછી આ જ વસ્તુ દર્શાવવા માટે ત્યાં આગળ બીજું આગળ કહે છે કેમ પ્રજા કરિષ્યામ એ શામ ન અયમ આત્મા અયમ લોક. તો કયા પ્રકારનો વિવેક અને જાગ્રત થયો છે બતાવે છે. કેમ પ્રજા કરિષ્યામ, અમારા પ્રજાથી શું કામ છે? પ્રજા એટલે પુત્રોત્પત્તિ વગેરે. હવે અમારે એનું કઈ કામ નથી એવું કહે છે. શા પરથી કહું છું કે કામ નથી? જો પુત્ર હોય, આ તો શાસ્ત્રની વાત છે, પુત્ર હોય તો જ આપણને આ મનુષ્ય લોકમાં જન્મ ફરી મળે, નહીં તો ના મળે. પુત્ર હોય તો જ કઈ તર્પણ પિંડદાન વગેરે કરતો હોય. પુત્ર એટલે નરકું નરકાત્રાય, નરક માંથી જ આપણને તારે નમ પુત્ર. પુત્ર હોય તો જ નરક માટે આપણે તરીએ અને તો જ પરિવાર પૃથ્વીમાં આપણો જન્મ થાય, નિધન ન થાય. પુત્રેણ અયમ લોક જઈએ, પુત્ર વડે આ લોક આપણે પ્રાપ્ત કરી શકીએ. કર્મણા પિતૃલોક હે. તો કર્મ એટલે વૈદિક કર્મ કરીએ એટલે અગ્નિહોત્ર આદિ કર્મ જે વેદમાં કહેવામાં આવ્યું એ કર્મ જો કરીએ તો પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક હે. એ કર્મ સાધનથી ભગવાનની ઉપાસના કરીએ, ધ્યાન કરીએ તો આપણને દેવલોક સ્વર્ગલોક પ્રાપ્ત થાય. આવું શાસ્ત્ર કહે એના અનુસંધાનમાં આવે એટલે આવો આપણે જાણીએ તો ચર્ચા સમજી શકીએ. એટલે એવો આપણો આગ્રહ નથી કે પુત્ર હોવો જોઈએ કે એવું નહીં, પરંતુ એ વખતની જે સમજ છે એના પર આધારિત છે. કારણ કે એવું કહ્યું તો એને આવડે આવતા બધા કોઈ પૈસા જ નથી એવું નહીં કહીએ. આ ઓડિયન્સ તો એવું ના જ કહેવાય એમ, પરંતુ એટલે કહી દે કેમ પ્રજા કરી ત્યાં મહા. અમારે પ્રજા સાથે કે પુત્ર સાથે અમારે શું કામ છે? અમને એનો કઈ ઉપયોગ નથી. એવું કોણ કહી શકે? એને પુત્રથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં રસ ના હોય તે જ કહી શકે. અર્થાત પુત્રનો ત્યાગ એવો નથી. એનો અર્થ એ થયો કે એને હવે આ લોકમાં કઈ રસ નથી, એટલે કે એને સ્વર્ગમાં રસ નથી, કશાયમાં રસ નથી. એટલે કે જે ઈષ્ણા ત્રય જ છે, ત્રણ પ્રકારની જે ઈષ્ણાઓ આપણામાં હોય છે, પુત્ર ઈચ્છણા, ચિત્ત ઈચ્છણા, લોક ઈચ્છણા, પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા, લોકની ઈચ્છા, આ બધી ઈચ્છાઓમાં રહેલી જે મર્યાદાઓ છે આ બધી ઈચ્છા પૂરી થાય તોય પણ આપણે પૂર્ણ થવાના નથી એવું જે સમજી ગયો છે. આ બધી ઈચ્છાઓ પૂરી થવા છતાં પણ જે ઈચ્છા રાખનાર તો જે બનવો જ રહેવાનો, અકબંધ રહેવાનો. ટૂંકમાં સ્વામીજીની ભાષામાં કહીએ તો પહેલા ક્વાયટ ઈડિયટ, પેલા રેસ્ટલેસ ઇડિયટ અને ક્વાયટ ઇડિયટ. એટલે શું છે? પેલા માણસ હતો, પહેલી વાર જયારે સ્વામી અમેરિકા ગયા અને અમેરિકા જયારે પાછા આવ્યા ત્યારે પૂછ્યું એમને કે સ્વામી અમેરિકા અને ભારતમાં શું આપણને ભેદ લાગે? ત્યારે સ્વામીજી કહે છે કે આ ભારતના લોકો જે છે એ શું કહેવાય અનકમ્ફર્ટેબલી મિઝરેબલ,
અને અમેરિકાના લોકો કમ્ફર્ટેબલી નીકળે નહીં. આખા અહીંના લોકો ગરીબ છે, દુઃખી છે, અને પેલા લોકો ધનવાન છે, દુઃખી છે. આટલો જ ફેર છે. પણ માણસ દુઃખી છે એમાં કાંઈ ફેર નથી. એવું જાણી ગયો કે સ્વર્ગમાં જઈશ તો સારા કપડા પહેરવામાં હશે, બરોબર છે, અથવા સારું સ્થાન મળશે, પણ મારામાં કોઈ ફેર નથી થવાનો. એટલે હું તો કઈ નઈ કે ઈચ્છા રાખનો રહેવાનો જ છું. પેલો દુઃખી છે, સંસારી છે, ભિખારી છે. એ ભિખારી તો એવો ખાલી હવે 1 કરોડ રૂપિયા માંગતો હતો, અને પેલા 5 રૂપિયા માંગતો હતો. 10,000 નહોતું ત્યારે મને 1 રૂપિયા આપે એમ કહેવો હોય. નોકરી મળ્યા પછી પ્રમોશન 200 રૂપિયા આપો. ધંધો કરતો હતો ત્યારે હવે 1,000,000 રૂપિયા માંગતો હતો. પણ એ માંગતો તો રહ્યો, જાતક તો રહ્યો ને. હવે જે જાણે છે કે યાચક જે છે એ દૂર થવાનું નથી, અને એમાંથી મારે તો મુક્ત થયું. મને ભિખારી નથી રહેવું, માટે આપણું પ્રાપ્ત કરવામાં આવ્યું. આ બધું મેળવ્યા પછી ભિખારીનો ભિખારી જ રહેવાનો હોય તો પછી આ બધાને શું કરવાનું? એ ભિખારીને કેમ દૂર કરો? અંદરનો ક્યારેક દૂર થાય ત્યારે આત્મા જે પૂર્ણ છે એનું જ્ઞાન થાય. એ સિવાય એ ભિક્ષુક દૂર થવાનું નથી. ભલે પછી આપણે ઉમેર્યા બુરવેન્ટ્રો ઉમેરા કરીએ, ગરાજ ઉમેરા કરીએ, કારો બધું ઉમેરા કરીએ ચારે બાજુ, પરંતુ એમાંથી આપણી જે યાચક વૃત્તિ છે એ દૂર થવાની. આવું જેને સમજ આવી એને પ્રાપ્ત થઈ જાય. એ રીતે કેમ પ્રજા કરિષ્યામ અયમ આત્મા અયમ લોક. આત્મા જે છે પૂર્ણ છે એ જ જેને પ્રાપ્ત કરવો છે એવા અમને આ પ્રજાથી, ધનથી, સ્વર્ગથી અમને શું કામ છે? અમને કઈ કામ નથી. એ બતાવે છે કે એનામાં આવી કોઈ એષણા રહી નથી. અને તેથી પ્રજાને પ્રાપ્ત કરવા માટે કે ધનને પ્રાપ્ત કરવા માટે કે સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન એને કરવાની જરૂર નથી. કારણ કે આ વસ્તુમાંથી એને કોઈ લાભ દેખાતો નથી. અને તો પછી કશું કર્મ કરવાનું રહી નહીં. આ ત્રણ માટે જ કર્મ થતા હોય છે. આ ત્રણેય ઈચ્છા ના રહી તેના થઈ તો એ બધાએ કર્મ ત્યાગ કરવાની છે. બીજી એટલે એ કામ ના અયમ આત્મા અયમ લોક. હવે એ જ જગ્યાએ એ જ બૃહદારણ્યક ઉપનિષદ ની અંદર આ કર્મની વાત કરતી. કોણ કર્મ કરે? આ કોણે આ વાત કરી? કોણ કર્મનો ત્યાગ કરે? કોણ કર્મ ત્યાગ કરે? જેનામાં આ પ્રકારની ઇચ્છાઓ છે, અર્થાત આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવાની જે પ્રાપ્ત થાય છે એ પણ પૂરતું નથી એવું વિવેક જેનામાં છે, એનામાં કન્યા ઈચ્છાનો ત્યાગ છે, વૈરાગ્ય છે, એમને માટે કર્મ ત્યાગ. પણ જે લોકોમાંથી ઈચ્છા દૂર થઈ નથી, હજી જેને ખૂબ ખૂબ બધી આ જીવનમાં મેળવવાનું છે એ લોકો માટે શું છે? તો આગળ કહે શંકરાચાર્ય, તત્ર પ્રાગ્ધાર પરિગ્રહ પુરુષ આત્મા પ્રાકૃત કર્મ જિજ્ઞાસોત્તર કાલમ લોકત્રય સાધનમ પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દૈવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મ રૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યાં ચ દૈવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ કામયત ઇતિ અવિદ્યા કામવતઃ એવ સર્વાણિ કર્માણિ દ્રૌતાદીનિ દર્શિતાનિ. તથૈવ ચ એક બૃહદારણ્યક ઉપનિષદમાં જેમાં કર્મ ત્યાગની જ્યાં વાત કરવાની છે એ જ જગ્યાએ આ કર્મ કોણ કરે છે એ પણ સમજાવવામાં આવે છે. ઉપનિષદ બંને વસ્તુ સમજાવે છે. એમાં એવું વાક્ય આવે છે, આત્મા એક એવ અગ્ર આથી કો કામયત. કીધું કે પહેલા આત્મા એટલે વ્યક્તિ પુરુષ. આ પુરુષ એકલો જ હતો સંસારી. આત્મા પેલો સચ્ચિદાનંદ આત્મા નહીં. આત્મા કેવો છે? પ્રાકૃત આત્મા અથવા સંસારી આત્મા હતો, પ્રકૃતિ સાથે જોડાયેલો એકલો જ હતો. એની એકલતા ચાલતી હતી. એટલે એને વિચાર કર્યો, શું કામ આવ્યા હતા? એની ઈચ્છા કરી, બહુ ત્યાં હું બહુ બની જઉં,
प्रजाय प्रजोत्पत्ति करूंगी। क्योंकि हाँ असो काम है तो बहुत न जाया में त्याग ये कहते के हमारे मैंने पत्नी चाहिए तेरे बड़े असब प्रजा है क्योंकि वो पुत्र रूप जन्म है। मतलब आप शास्त्र ने दस्ते भी है कि पुत्र जी जन्म है ये पिता पुत्र रूप में जन्म तुम्हारी जाया में त्याग असब प्रजा है मैंने पत्नी मरे यदि हूँ पितृ रूप जन्म है तो मैंने आलोक प्राप्त था वित्तम में त्याग मैं धन प्राप्त करूंगी ये अतः वित्तम में त्याग अतः कर्म करूंगी है अंत कर्म कर सकू कर्म करवा माटे जाया पण जोईए अने वित्त पण जोईए सारी इच्छा करतो हो तेने शू जोईए स्वर्ग जोईतो होय पितृलोक जोईतो होय आ पृथ्वीना लोक भोग जोईतो होय आवु बधुं जोईतो होय एने ए माटेना साधनो मेळवा जोईए એ આપણે ઈચ્છા પણ કરતા હોઈએ અને કઈ કામ ના કરી તો ના થાય ધન સંપત્તિ જોઈએ તો ખોટું નથી તો એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ સ્વર્ગ જોઈએ તો ખોટું નથી તે પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ પિતૃલોકમાં જવું છે એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ આ બધા માટેનું હજી મૂળ જન્મ છે આ બધાનું આકર્ષણ હજી જેના મનથી ગયું નથી એ સ્વર્ગનું સુખ સાહેબનું સગવડનું ધન સંપત્તિનું નામના પ્રતિષ્ઠા કીર્તિ આ બધી વસ્તુનું આકર્ષણ હજી જેના મનમાંથી ગયું નથી એ લોકોએ તો એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે યોગ્ય કર્મ કરવું પડે એ કર્મ કરવા માટે જે સાધન સામગ્રી જોઈએ એ સાધન સામગ્રીમાં પ્રાપ્ત કરવી જોઈએ એટલે પુરુષ જયારે લગ્ન કરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એનું કારણ એ કે જેને કર્મ કરી શકે એટલે કર્મ ના થાય બ્રહ્મચારી કર્મ ના કરી શકે વાનપ્રસ્થ કર્મ ના કરી શકે કે સંન્યાસી ના કરી શકે બરાબર વૈદિક કર્મ કરવાનો અધિકારી કોણ છે માત્ર ગૃહસ્થ એટલે કે જાય અને ત્યાગ હું લગ્ન કરું અને તો હું કર્મ નો અધિકારી બનું વિત્તમ મેં ત્યાગ અથ કર્મ કરવી અને ધન સંપત્તિ પણ હોય સાધન સામગ્રી પણ જોઈએ એ ન્યાય કરવા માટે એમથી પત્નીની ઈચ્છા રાખે છે ધનની ઈચ્છા રાખે છે પુત્રની ઈચ્છા રાખે છે આમાં કહ્યું પુત્ર ઈચ્છણા વિત્ત ઈચ્છણા લોક ઈચ્છણા એ તો બૃહદાર્મિક ઉપનિષદ કહે છે કે આ માણસ તો એ કે શંકરાચાર્ય પત્રે પ્રાગ દાર પરિગ્રહાત પુરુષ આત્મા પ્રાપ્ત બાર પરિગ્રહાત ભલે એવું હોય છે કે બાળક જયારે 8 વર્ષ નો થાય ત્યારે એને યજ્ઞો કવિ સંસ્કાર ઉપનયન સંસ્કાર કરવામાં આવે એને ગુરુકુળમાં મોકલે અને ત્યારે એ બધા શાસ્ત્રો અધ્યયન કરે હા વિધિ રીતે ધર્મ ધર્મ કર્મકાંડ આ બધાનું એ વેદ પઠન આ બધાનું અધ્યયન કરે પછી ધર્મ જિજ્ઞાસા માત્ર વેદના શબ્દોને જ આપણે રટીએ એટલું પૂરતું નથી તો પછી એનો કેમ પ્રયોગ કરવો આપણે જીવનમાં એ પણ જાણવું જોઈએ ને એટલે કોને ધર્મ કહેવાય કોને અધર્મ કહેવાય કયા કર્મ કેવી રીતે કરવા આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે ધર્મ જિજ્ઞાસા આ પ્રકારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે ઉત્તર કાલમ પછી આવે ઘરે પછી દાર પરિગ્રહ અને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અથવા લગ્ન કરે અને પછી લોકત્રય સાધનમ પુત્રમ આ લોકત્રય ત્રણ લોક છે આ પૃથ્વીલોક પિતૃલોક અને સ્વર્ગલોક પૃથ્વીલોક ને પ્રાપ્ત કરવાનું સાધન પુત્ર પિતૃલોક ને પ્રાપ્ત કરવાનું સાધન કર્મ અને સ્વર્ગલોક ને પ્રાપ્ત કરવાનું સાધન વિદ્યા અથવા ઉપાસના આ બધાની ચર્ચાની બહુ જરૂર નથી તો તમને સમજ પડશે કે આ રેચણા ત્રણ ક્યાંથી આવી આપણે રોજ બોલીએ છીએ ને વિદ્યાચણા પુત્ર ઈચણા લોક એનું મૂળ ક્યાં એનું આ મૂળ આ છે આ બૃહદારણ્યક ઉપનિષદમાં આ જે વાક્યો છે એમાંથી આ બધી વેચનાઓ વગેરે આવતું નથી અચ્છા એટલે કહીએ લોકત્રય સાધનમ પુત્રમ દ્વિ પ્રકારમ કે વિત્તમ આ પુત્ર અને બે પ્રકારની સંપત્તિ આ ત્રણ લોકને પ્રાપ્ત કરવાનું સાધન છે માનુષમ દૈવમ કે વિત્તમ બે પ્રકારની સંપત્તિ છે એક માનુષ સંપત્તિ બીજી દૈવી સંપત્તિ તત્ર માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્ત સાધનમ માનુષ વિત્ત એટલે કર્મ અનેક પ્રકારના યજ્ઞાવી આપણે પિતૃલોક પ્રાપ્ત થાય વિદ્યાં છે દૈવમ વિદ્યા એટલે કે ઉપાસના આ દેવતાની ઉપાસના મારે એને દૈવ વિત્ત કહેવામાં આવે છે દૈવ સંપત્તિ દેવલોક પ્રાપ્તિ સાધનમ એ દેવતાઓની પૂજા કરે અર્ચના કરે ઉપાસના કરે આ બધા તેને સ્વર્ગ પ્રાપ્ત થાય એક પુત્ર એક માનુષ વિત્ત અને બીજું દૈવ વિત્ત પુત્ર પુત્રીલોક પ્રાપ્ત થાય
मानस उत्तर ही पितृलोक प्राप्त है। दैव इच्छति देवलोक का स्वर्ग प्राप्त है। आपकी विगत बहु न जाने तो बहुत वाधो नहीं, आप शास्त्र की बात है। अर्थात अत्यार अपने जीवन में आपकी वस्तु एटली बड़ी उपयोगी नहीं, पर छता शास्त्र आप जेम जाए तो आ गीता में शास्त्र है तो आप बराबर समझी सके, कारण के एनु मूलभूत आप उपनिषद न होने कारण आपकी चर्चा की थोड़ी घनी जरूर पड़ती होगा। तो कारण अर्थात जो मनुष्य प्राकृत थे अज्ञानी से आ देह ने आत्मा माने से इन माटे आ देह ने भी जरूरियात होते वो पोता ही जरूरियात है। अंतु जो आपो आप जन्म में आ प्रकार की इच्छा जन्मवानी पोते दुखी से कि अपूर्ण से एट आपो आप स्वर्ग में जवा इच्छा थाय पितृलोक में जवा इच्छा थाय आ लोक में प्राप्त करने इच्छा थाय अत्यार कोई ने चंद्रलोक में जुवे कोई अमेरिका जुवे चंद्रलोक एट मोटो लोक तो एम जवा इच्छा थाय સાબિત કે અહીંયા આપણે એવો સંસ્કાર નથી અહીંયા આવ્યા તો લોકો એનું પણ પ્લાનિંગ કરવાનું હવે અત્યારે અમેરિકાની ઈચ્છા બંધ થાય જ થાય તો છોકરો જયારે જન્મ્યો હતો ત્યારે મોટો હતો ત્યારથી પહેલે જ પ્લાન કરતો મનમાં યોજના કરતા કે શું શું કરીશું કેવી પરીક્ષા આપીશું કઈ ડિગ્રી મેળવીશું કેમ અમેરિકા આવીશું કેમ વિઝા મેળવશું વગેરે વગેરે અત્યારે લોકો આવું કરતા હોય અમેરિકા જોઈએ તેને વિઝા મેળવવો પડે વિઝા મેળવવો પડે એને ડિગ્રી જોઈએ સાથે સાથે એને પૈસા જોઈએ અને સાથે એટલે એને મારે જે કરવું એને આ જ કરતો આમ અત્યારે ઈચ્છાઓ બદલાઈ હશે એના માટે એ ઈચ્છા પૂરી કરવાના સાધન પણ બદલાયા છે। પેલા આપણે યજ્ઞ યાગાદી કરતા હોય આપણે જુદા પ્રકારના યજ્ઞ કરતા હોય આપણે કઈ અભ્યાસ કરતા હોઈએ સારા માર્ક્સ લાવતા હોઈએ અને જો પરીક્ષામાં બરોબર ના પાસ થઈએ તો પછી કઈ બીજો લાગો લગાડતો જ્યાં જેટલો આપણે ઉપાયો કરતા હોઈએ બીજી જે આપણે ઈચ્છી છે સિદ્ધ કરી શકીએ। એટલે કે અત્યારે આપણે શું કરીએ છીએ બદલાઈ ગયું છે, આપણે તેની ઈચ્છા રાખી છે પણ બદલાઈ ગયું છે। હવે કોઈ સ્વર્ગની ઈચ્છા નથી રાખતી અત્યારે કોઈએ ના રાખે, અમને કઈ સ્વર્ગમાં રસ નથી અને સ્વર્ગમાં રસ ઓસ્ટ્રેલિયામાં તરફ છે એની પીછે ઓસ્ટ્રેલિયા જોયું ચાલો એનું નામ સ્વર્ગ હોય કોઈ ન્યુઝીલેન્ડ જોયું હોય કોઈ અમેરિકા જોયું હોય કોઈ કેનેડા જોયું હોય અને અનેક અનેક વસ્તુ કરવી હોય। અર્થાત આપણે શું ઈચ્છીએ છીએ એ ભલે બદલાયું હોય પણ આપણે ઈચ્છીએ છીએ એ તો નથી બદલાય, આપણે ઈચ્છા પૂરી કરવાનું આપણે શું કામ કરીએ છીએ એ વસ્તુ બદલાવી હશે પણ કઈ નથી તો આપણે જોઈએ અંદર તો કઈ આપણે ઈચ્છા પૂરી થાય નહીં। અને તેથી જે મનુષ્ય અભિવેકી છે અર્થાત આત્મા પૂર્ણ છે એવું જ્ઞાન જેને એવું પરોક્ષ જ્ઞાન પણ નથી કે આ બધા સંસારની અંદર કઈ શાશ્વત સુખ નથી એવું પણ જેને તમે નથી પડ્યું એ માણસ આપોઆપ જ આ સંસારના સુખની ઈચ્છા કરે એનો કોઈ એમાં પ્રશ્ન જ નથી। એવી ઈચ્છા કરવી હોય તે માટે એને કર્મ કરવો પડે એમાં તો કોઈ ચિંતા નથી, અને કર્મ કરવા માટે જે સાધન સામગ્રી છે એ પ્રાપ્ત કરવી પડે એમાં કોઈ ચિંતા નથી। ભલે સાધન સામગ્રીનો પ્રકાર જુદો હોય કર્મનો પ્રકાર જુદો હોય આપણું ઉત્તેજનો પ્રકાર જુદો હોય તો વસ્તુ તો એવી જ છે કે આ માણસ આવી એષણો રાખતો હોય છે અને બીજી અવિદ્યા કામવત હૈવત કરવાની કર્માણી અવિદ્યા અજ્ઞાન આત્માનું અજ્ઞાન એમાંથી જન્મે ઈચ્છાઓ આત્મા દુઃખી છે એમાં જન્મે દુઃખને દૂર કરવાની ઈચ્છા નહીં તો ઈચ્છા જન્મે જ નહીં। આમ પોતે અધૂરો છે કે અણો છે એવું જયારે જ્યાંથી કાલ ન હોય ત્યાંથી કોઈ ઈચ્છા જન્મે નહીં એટલે આત્માનું જ્ઞાન ન હોવાને કારણે એમાંથી અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મતી હોય છે એ ઈચ્છાઓ પોતાને કર્મ કરવા પ્રેરતી હોય। આમ કર્મને ત્યાગ કરવો આપણા માટે શક્ય જ નથી, કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતા કોને છે એને કર્મનું જે કારણ છે એ દૂર થઈ ગયું। કર્મ જન્મે કેવાથી અનેક પ્રકારની ઈચ્છાઓ મળી જ્યાંથી મનમાં અનેક પ્રકારની ઈચ્છા હોય ત્યાં સુધી કર્મનો ત્યાગ શક્ય જ નથી અને ઈચ્છાઓ કેમ દૂર થાય ઈચ્છાઓને પૂરી કરવાની ઈચ્છા દૂર થાય તો કે ના ઈચ્છા જેમ પૂરી કરતા હોય તો અનેક ઈચ્છાઓ જન્મતી જાય એટલે ઈચ્છાને પૂરી કરવાથી ઈચ્છાઓની મુક્ત ન થવાય ઈચ્છાને પૂરી કરવા માટે ઈચ્છાનું પણ જે કારણ છે એને દૂર કરવું પડે આ કર્મનો ત્યાગ કરવા માટે પહેલા કર્મનું કારણ દૂર કરવું પડે કરતા ઈચ્છા પણ ઈચ્છામાંથી મુક્ત થવા માટે ઈચ્છાનું કારણ દૂર કરવું પડે કયું અવિવેક અવિવેક એટલે આત્મા અનાત્માનો જે અવિવેક છે એ દૂર કરવો પડે એને માટે જોઈએ તું શાસ્ત્રનું જ્ઞાન એટલે વિવેકથી અવિવેક દૂર થાય એનાથી ઈચ્છાઓ દૂર થાય એનાથી પછી કર્મ દૂર થાય તો આપણે તો બધું અવિવેક ને બધું જાળવી રાખ્યું અને કર્મનો ત્યાગ પહેલા કરવા માંગતા હોય એ મોટાભાગનો કર્મ ત્યાગ આ દ્વેષમાં લેવાનો સમય હોય થાકી ગયા કર્મ કરી ગયા એટલે થોડી ગયું હવે ત્રાસી ગયા થાકી ગયા પણ જોઈશું
भाई आपकी एक कर्म त्याग करी नहीं, पर जहां सुधी कर्मों ये बीज थे अनेक प्रकार की इच्छाओं ए जहां सुधी मन में हरी गये त्या सुधी आ कर्म त्याग अपने उपयोग नहीं थे। कारण के अपने कर्म सामने विरोध नहीं, अपने संघर्ष सामने विरोध थे, इच्छाओं में तदवीर जी सामने विरोध थे, ये अच्छो अंदर अंदर जलवाई रही हो कर्म त्याग से कहीं कहना जाए। आप पेला पंडित नारायण की भी बात अन्यता में याद आया बोला कौन से सरदार जी हमने પંડિત નહેરુ પરિવાર આજે બપોરે નીકળી ગયો, તું મોજા કાઢી નવા મોજા કરીને આવ્યો સારો બિચારો બપોરે થયા પ્રમાણે નવા મોજા કરીને આવ્યો અને તો વાત આવ્યા જ કરે મને પંડિતજી સુધી શું થયું સવારે મેં કહ્યું ને એ તો બહુ ગુસ્સાવામાં આવ્યો ને બીજું કહ્યું ના કરો પછી બરાબર મેં કહ્યું હતું કે તું મોજા બદલી ના આવ્યો કેમ નથી બદલાવ પેલા તરત બતાવ્યું કે જોવા નવા મોજા ભાઈ તો કેમ વાત આવે છે નથી મેં મોજા બદલાવી ગયા મારા સીતાના જો આ જૂના મોજા જૂના મોજા કીધા રાખી રાખી ના આવ્યો હોય તો ક્યારે વાત કેમ જોશે એ જ રીતે ભલે મોજા બદલ્યા પણ વાતનું જે કારણ એ ન દૂર થાય તો વાત દૂર ન થાય તમે કર્મ ત્યાગ કરી આપે એનું જે કારણ છે ઈચ્છા એ સાચવી રાખવી હોય તો એવો ને એવો સંઘર્ષ એવો ને એવો સંસ્કાર કર્મનો ત્યાગ ત્યારે થઈ શકે જયારે મનમાં કામનાનો ત્યાગ થયો ત્યારે નિધર ના થાય કરીએ તો આપણે ઉભયગ્રસ્ત થઈ અહીંયા ના રહીએ અને ત્યાં ના રહીએ પહેલા તો કર્મ કરવાથી કશું જ મળતું ખાવા પીવાનું બધું એ જતું રહે અને અંદર ઈચ્છા હોય એવું એવું રહી જાય તો આપણે તો બહુ મુશ્કેલ બચાવી એટલે ત્યાં ઈચ્છાનો ત્યાગ અને ઈચ્છાનો ત્યાગ તો લોકો કરવા ઈચ્છે જ છે એની પ્રકૃતિ લોકોને ખબર નથી લોકોને ઈચ્છાઓ પૂરી કરવાથી ઈચ્છાનો ત્યાગ થાય તો કે નહીં ઈચ્છાનો ત્યાગ ઈચ્છાનું પણ મૂળ છે હજુ એનો ત્યાગ થાય તો જ થાય તો જૂનો વિવેક થવો જોઈએ એ કઈ થાય ને વિવેક ન હોય તો કશું થાય વિવેક થવો જોઈએ એ જગતનો સ્વભાવ કેવો છે તત્વમ કોહમ ઉતાયાત હે કામે જનની કોમે તાત હે ઇતિ પરિભાવ આવી જાત નથી વિવેક હોય એટલે અહીંયા શંકર કે અવિદ્યા કામવત હૈ સર્વાણી કર્માણી પ્રવતાદેની દર્શિતાની આ કર્મ કરે છે એ બતાવે છે કે એના ઈચ્છા છે ને કર્મ કરે છે કારણ કે એને કર્મફળની આશા છે કર્મફળની આશા છે માટે કર્મ કરે છે એને સ્વર્ગમાં જવું છે માટે કર્મ કરે છે એ બતાવે છે કે એનામાં સ્વર્ગની ઈચ્છા છે એ બતાવે છે કે એનામાં અવિવેક છે એ બતાવે છે કે એનામાં અજ્ઞાન છે તેથી આ બધા કર્મ એનું સૂચન કરે છે અજ્ઞાન નું સૂચન કરે છે એટલે શંકરાચાર્ય કહે છે કે જ્યાં જ્યાં શાસ્ત્ર કર્મનો આદેશ આપે છે તું આ કર્મ કર અને પેલું કર એ કોને આદેશ આપે છે જે માણસ અજ્ઞાની છે અવિવેકી છે એને જ આદેશ આપે છે બરોબર બીજો આદેશ સ્વીકારે છે એનો વિવેક જાગ્રત થયો છે એ કોઈ આદેશ જ ના સ્વીકારે કારણ કે એમ કહે કે તું આ કર્મ કર તો સ્વર્ગમાં મિત્રો કોને મળશે તો મારે જોઈતું જ ના હોય જો આ કર્મ કરીશ તો તને પુત્ર પ્રાપ્ત થશે ગલત હતો આપણે જોઈશું જો આ કર્મ કરીશ તો તને પ્રમોશન મળશે તો આને જ જોઈશું અથવા જે નથી જોઈતું તે માણસને આ કક્ષામાં રસ પડે જ નહીં એટલે ગમે તમે આપણે આદેશ આપીએ અમે બધી નોટિસ બોર્ડ પર લખ્યું હોય કે જે ફલાણી પરીક્ષા પસાર કરશે એમને 200 રૂપિયાનું પ્રમોશન મળશે એ કોણ એવી પરીક્ષા આપતી હશે એને પ્રમોશનમાં રસ હોય છે ને એને પ્રમોશન ના જોઈતો હોય તો એ પરીક્ષા આપવાનું નથી આપણે આ બધી સૂચનાઓ કોને ક્યાં કોને પર અસર કરે જે માણસને અનેક પ્રકારની મનમાં ઈચ્છાઓ જાણે આપણે એને આદેશ આપીએ તો આદેશનું પાલન જે કરતો હોય એવો જ માણસ કરે વેદનો વેદ જે આદેશ આપે છે કે આ કર્મ કરો આ કર્મ કરો અમુમ યજ એવું કોણ સ્વીકારે જે માણસને જાત જાતની ઈચ્છાઓ પૂરી કરવાની છે તે એની તો ઈચ્છા જ મનમાં નથી હવે જાણે છે કે આ ઈચ્છા વસ્તુ ખોટી છે એવા કોઈ કર્મના આદેશનું પાલન કરે નહીં અને એને ઉદ્દેશનું કહેવાતું નથી એટલે કહે છે કે આ સર્વ કર્મનો આદેશ આ જ્ઞાની જ અવિવેકી પુરુષનો ઉદ્દેશ નથી એમ તો કર્મના ત્યાગનો પણ આદેશ પણ આપે છે બે પ્રકારના આદેશ આપે છે એટલે આગળ કહે છે ભ્યુપ્પાય પ્રવ્રજંતી યુક્ત
आत्मानम् आत्मानम् एव लोकम् इच्छतः अकामस्य विहितम् तेभ्यः उत्थाय प्रव्रजन्ति अथवा तो प्रव्रजेयुः तेभ्यः का अपनी इच्छाओं में से उत्थाय का इच्छाओं में से मुक्त थे और जेने समझ पड़ी जे का वित्त पुत्र वगैरह थी आप जीवन कल्याण स्वभाव नहीं अंत थी ये वस्तु माती है जेनो रस उड़ी अथवा ये जे पोता जीवन कल्याण मैं उपयोगी साधन नहीं एवं जेनो विवेक मुक्त थी प्रव्रजंती तो प्रव्रजंती जब आप रोकिया तो ना रोका जेने इच्छा ज नहीं कोई प्रकार नहीं आप शू कही कहीं आकर्षण हो तो आपने कहीं तेने लग्न करवा कहीं आकर्षण जो अंदर जब ना हो तो गमे तो फोर्स तो थे भावे तो गमे तो धक्के रोक जाए नहीं ट्यूशन करो गमे क्या करो मैंने भावना इच्छा ना बुझे करो मार्मी गुण क्या नहीं बस मैं जाने आपको नाणु चौंक गए इतने हरी तो एक मैं भाई एक ना कह तेजी में एक बार बोल ये कहते कि तारे ये कहते कि जो आगे तू तारा दिक्कत नहीं आवे हम तो पी शू कर बहुत सारा ना आवे केम तो मन तो स्कूल में जो भाई नहीं शू करो हाँ तो लगन मानी लगन में आवा कपड़ा पहना मैंने मानू अपने घर से सुंदर એટલે જેને આવો રસ ના હોય ભણવાનો એનામાં તમે એની ઈચ્છા જ ઉત્પન્ન ના કરી શકો અને એને ગમે એટલા પ્રલોભન આપો તો પણ એને કઈ ઈચ્છા થાય ને અને તે રીતે એને કોઈ જાતનું જીવનમાં પ્રલોભન નથી અને કોઈ પ્રકારની ઈચ્છા ન જન્મતી હોય તો કોઈ કર્મ ના કરે એની કોઈ જવાબદારી નથી હોતી એટલે પ્રજ્ઞંતી આપોઆપ જ ત્યાં બધા કર્મ ત્યાં કરે જ્યાં જાય છે એમનું રસ તો નથી જ્યાં જ્યાં જ્ઞાન પ્રાપ્ત ત્યાં જાય છે એવું નહીં કારણ લોકો ઘર જ ખોડું છે ત્યાં જોવાની ચિંતા નહીં એવું નહીં ઘર ખોડવાનું એટલા માટે કશું ખોડવાનું એટલા માટે કે એનાથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવાની એટલા માટે જો વિવેક જોઈએ છોડવું હોય તો નીચેનું પગ ક્યારે જોડે ઉપર જવાનું ત્યારે આ તો સીધો બાલકનીને ભૂસ્તો પાડે એવું નથી એવું છોડવાનું નથી બાલકની ના છોડાવી લોકો તો ઘર જોઈને બીજી કેસમાં જાય અને રખડા કરે કે ત્યાં જાત જાતના અનુભવ હું આશ્રમ માં મફત ખાવાનું હતું તો પેલા લોકો તો બહુ પરંતુ દસ સાડે ધ્યાન હોય પંદર ધામ ઘેર પાછા જતા હોય અને કદાચ ઘર સારું હતું મેં ઠંડા પણ નવું પડે ને બધી બહુ તકલીફ પડે ઋષિ કે સંતે દૂધ થોડા વખત મને ઘેર પાછા જતા એટલે અંદાજ કરે જિજ્ઞાસ બધું ના હોય એટલે જો આત્મજ્ઞાન જિજ્ઞાસ હોય અંતે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ જ્યાં કરવાનો ત્યાગ કરે છે માત્ર ત્યાગનો હેતુ નથી કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાનો હેતુ છે શ્રેષ્ઠ વસ્તુ મેળવવા માટે કોઈ આપણે કનિષ્ઠ વસ્તુનો ત્યાગ કરવા હોય નહીં ત્યાગ કરવા સાથે વિસ્થાય પ્રવેદન દેવી આત્માને લોકો મિત્રતા વિસ્થાન અકામસ્ય હિતમ અકામસ્ય જે સર્વકામનામાંથી મુક્ત થયો છે દેવી આત્માને લોકો મિત્રતા જો શંકરાચાર્ય લખાણ છે બંને વસ્તુ છે અકામસ્ય અર્થાત જે જે કામનાઓથી મુક્ત થયો છે તો આ બધી કામનાથી મુક્ત થયો પણ હજી બધી કામનામાંથી મુક્ત નથી થયો આપણે જ્યાં સુધી સીધા પ્રજ્ઞા ના બને ત્યાં સુધી બધી કામનાથી મુક્ત ના થાય તો આ બધી નાની નાની ઈચ્છાઓથી મુક્ત થયો પણ એની શું ઈચ્છા છે એને મોટી ઈચ્છા છે એની આત્માની ઈચ્છા એટલે કહે છે આત્માનમ એવ લોકમ ઇચ્છત આ બે વસ્તુ જોઈએ અકામ અને આત્માન એવ લોકમ ઇચ્છત આમ જગતની વસ્તુ જેને જોઈતી નથી જગતની કોઈ સિદ્ધિમાં જેને રસ નથી આત્મજ્ઞાનમાં કે પરમાત્મ જ્ઞાનમાં જેને રસ્તે જેવા લોકો માટે વિસ્થાનમ એવ વિહિતમ એમને માટે સુધી કહે છે વિસ્થાનમ અર્થાત આ કર્મનો ત્યાગ કરવો જ જોઈએ કદાચ એ ડરતો હોય કારણ કે જે વૈદિક સંસ્કારમાં અત્યારે તો કોઈ ડરતું નથી તો બે વખતની વાત છે જે વૈદિક સંસ્કારમાં ઉતર્યો હોય અને ખૂબ ઋણચુસ્ત કર્મકાંડ ઉતર્યો હોય નાનપણથી એવા પ્રકારના મનમાં એવી જાતના સંસ્કાર હોય કે આ તો આપણે કરવું જ જોઈએ આ તમારી ફરજ જ છે આમ તો કરવું જ જોઈએ અને તેથી એને જ્યાં સુધી કોઈ દ્રઢપણ ના કહેવામાં આવે ત્યાં છોડીએ ત્યાં એ ન છોડી શકે કારણ કે એવા પ્રકારના સંસ્કારો ઉતર્યા છે આ કારણે પ્રત્યવાહ જો આમ નહીં કરું તો મને પાપ લાગશે નરકમાં જવું પડશે એવા સંસ્કાર અને એટલા આપણે સ્મૃતિ જેને કહે છે વિરજ એને કહે છે વિરજે
तत् हरे वो प्रव्रजत। ये विवत बरबर वैराग्य जागृत हो, आत्मज्ञान इच्छा तीव्र भाई, तद हरे वो प्रव्रजत। ये विवत खुल जा, वेद कैसे मारूंगे थोड़ी तो ये निर्भय का ही त्याग कर सके। होता नहीं कि त्याग न करने का अंदर अनेक प्रकार का भय हुआ, वो कर्म नहीं करते शुरू करे, वो फर्ज नहीं बजाओ तो शुरू करे, मन कहो पाप लगते भय नरक में जो थे आ प्रकार में भय न रह गए। मुझे शास्त्र देने कैसे क्या प्रकार ने मानसिक स्थिति प्राप्त करी हो तो तारे कर्म त्याग करो। उनके भी विस्थान विहितम शास्त्र देने विस्थान था कर्म संन्यास में विधान करते। चर्चा में प्रकार बदला ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम प्रव्रजन्ति आत्मानमेव लोकम् इच्छतः अकामस्य विचितम् तदेतद् विभागवचनम् अनुपपन्नं स्यात् यदि श्रौतकर्मज्ञानयोः मुक्तः अभिप्रेत स्यात् भगवतः। शंकराचार्य भगवान बता दू ये तो दृष्टारण्य को उपनिषद में पंडित के ज्ञान में कर्मनी चर्चा करा बद स्पष्ट थे कि ज्ञान ना अधिकारी जुदा है कर्म ना अधिकारी जुदा है। आम भिन्न अधिकारी भी एक व्यक्ति मे एक समय आ बंदे नु आचरण शक्य नहीं। एक व्यक्ति में जो परिवर्तन था तो शुरुआत में जो कर्म माटे अधिकारी तो ये कर्म करवाने कारण अंतःकरण सिद्धि प्राप्त करे आ रीते कर्म की मुक्ति मिले तो पछी ए ज्ञान माटे नो अधिकारी बने। आम एक व्यक्ति पण जुदा जुदा समय अवस्था भेद एक व्यक्ति बे अवस्था होई शके परंतु एक समय एक व्यक्ति थी आ बे नु अनुष्ठान साथे शक्य नहीं। कर्म अर्थात प्राप्ति और ज्ञान अर्थात निवृत्ति। एक में बहिर्मुखता जुए बीजा में अंतर्मुखता जुए। एक ने कई कई मेलव करव प्राप्त करवे बनव एना हमेशा आप दृष्टि बहार है जे आप मेलव प्राप्त करवे ए तरफ आप दृष्टि है। कर्म जय करता हो रीते कामना भी प्रयालु कर्म करता हो तरह आपकी दृष्टि हमेशा अनात्म तरफ आत्मा की अन्य बीजे है। જયારે જ્ઞાન માટે આપણે વિચાર કરતા હોય ત્યારે દ્રષ્ટિ આત્મા તરફ આવે અને એક સાથે બહાર ની અંદર બે દ્રષ્ટિ આપણે રાખી ન શકીએ અને એટલે આ કર્મ અને જ્ઞાન નો વિરોધ છે। કારણ કે બંનેની બુદ્ધિ કે દ્રષ્ટિ જુદા જુદા પ્રકારની છે। એકમાં વિવેક નો અભાવ છે એ અવિવેકી છે અને તેથી એ જીવનની કૃતાર્થતા કે જીવનનું કલ્યાણ બહારની કોઈ વસ્તુમાં અનાત્મા શોધે છે। અને બીજો વિવેકી છે જેને જ્યાંથી જાણે છે કે આત્મામાં સર્વ કૃતાર્થતા રહેલી છે એટલે અયમ આત્મા અયમ લોક એ કામ ન અમારે જેમને જોઈએ કે આત્મરૂપી લોક પ્રાપ્ત કરવો છે કેમ પ્રજા કૈત્યાન હ અમારા પ્રજા વિત્ત વગેરે થી શું સંબંધ છે। કારણ કે આ પ્રજા વિત્ત વગેરે ઉપયોગી વસ્તુ છે તો એનાથી જે પ્રાપ્ત થાય એમાં જયારે રસ ન હોય ત્યારે પછી એ પ્રાપ્ત કરવાના સાધન એટલે કર્મમાં પણ રસ ન હોય। કર્મ માં ત્યાં સુધી રસ હોય જ્યાં સુધી કર્મ માંથી જે ફળ મળે છે એમાં આપણે રસ
के चरणों भी प्राप्त होगा पृथ्वी लोक के स्वर्ग लोक के पृथ्वी लोक हिमत जब रस उड़ी गए तो पी ए वस्तु प्राप्त करने साधन कर्म जो है वहां पर रस न पड़े कर्म न करवा है तो धंधी पर जरूर ना पड़े क्योंकि धंधो एक ही हेतु है कर्म करा तो धन संपत्ति ना लेता हो तो भाई तुम्हारे कोई कोई सामग्री ना जो कोई परिग्रह ना जो प्रव्रजंती व्युत्थानमेव आत्मानमेव लोकम इच्छतः अतामस्य हितम जन आत्मा लोक दिए आत्मा जन लिए जन ज्ञान से कि जिगी लोगो बाहर से अर्थात जो स्वर्ग ना जिगी सुख से ये बस दो सुख आत्मा में समय जाए बाहर की जिगी सुख प्राप्त हो लागे थे ये मात्र सुख नो आभास से ये बधु सुख आत्मा में रहे लीजिए એટલે બીજું કઈ સુખ ભોગવતા હોય ત્યારે પણ વાસ્તવમાં આપણી જાતને ભોગવતા હોઈએ છીએ પણ એનું આપણે જ્ઞાન નથી કેમ કૂતરો હડકું ચાવતો હોય અને ભોગવી રહ્યો છે એ તો પોતાનું જુનો એને એમ કે આ હાડકામાંથી સ્વાદ આવે છે તેમ આપણે સ્વર્ગનું સુખ ભોગવતા હોય તો પણ આપણે એમ કે સ્વાદ ક્યાંથી આવે છે સ્વાદ ખરેખર રસો હોય કહે સ્વાદ તો બધો આત્મામાં જ છે હવે વિવેક જેને જાગ્રત થયો છે એ તો માત્ર આત્મા જ બધી છે એક બાજુ સમુદ્ર હોય અને બીજું ખાબોચી હોય તો બહુ ખાવો તેની પાછળ હોય આત્માનમેવ લોકનિષ્ઠાનમેવ વિહિતમ અકામસ્ય આત્મલોક જ જેને જોઈએ છે એનામાં અનાત્માની અન્ય કોઈ વિષયની કામના સંભવી ન શકે અને આ રીતે અકામસ્ય જેનું મન સર્વ કામનાઓથી બધી પ્રકારની ઈચ્છાઓથી કે ડિમાન્ડ દરેક પ્રકારની માંગણીઓ એ આપણું મન આપણે વિચાર કરતો હોય છે એ બધી માંગણી બીજે મુક્ત થઈ જવાનું હવે એનું મન જાત જાતની માંગણી એની સમક્ષ મૂકીને એને કોઈ રીતે એને એને વિક્ષિપ્ત નથી કરતો હો જે નિવૃત્ત થઈ ગયો એટલે હવે એને વિનાશ થઈ ગયો આપણને કોઈ ચિંતા ગુમાડતું હોય દુઃખ આપતો હોય તો આપણું મન એવી જાત જાતની ઈચ્છાઓ આપણે તમે મૂકે કે તું તો આવો છે આવું બનવું છે ફક્ત આપણે જ કયા કરે હું તારી પાસે પૈસા નથી જો પેલા માણસ કેવા છે તારે મેળવવા જોઈએ તું તારી તને કોઈ પૂછતી નથી બે માણસ પૂછતા નથી જો પેલાનું કેવું છે સ્થાન અને મારે તારે પણ આવું મેળવજો એમ કરીને આપણે સત્તા ધન સંપત્તિ યશ કીર્તિ આવી વસ્તુની માંગણી આપો જ મન કરતો હોય તે મનમાં જયારે વિવેક જાગૃત થાય કે આ બધી વસ્તુમાં જે મળે છે એ તો અત્યંત સુખ છે જે આત્માની કથાવણી માણે તો એ મન પછી આ બધી ઈચ્છાઓ બધું સમજી જાય શાંત થઈ જાય નામ સમાધાન આ પ્રકારે સમય એટલે મન શાંત થયું એટલે કર્મ એટલે સમાધ શબ્દ બંને વડે વાપરે છે યોગારૂઢ છે તેવ સમક્ષ કારણ મુખ્યત્વે જે યોગારૂઢ થયો અથવા જેનો વિવેક જાગૃત થયો એનું મન શાંત થયેલું કોઈ પ્રકારની માંગણીઓ હોય મુક્ત નથી ની સામે હજુ એ માંગણી પૂરી કરવા માટે જે કર્મ હતું એનો પણ હવે ઉપયોગ નથી હજુથી કર્મનો ત્યાગ એને ત્યાં જ ફરતું કર્મ ત્યાગ કર હવે તારે જે સિદ્ધ કરવું છે એ માટે તારે એ પ્રકારની જીવન નીતિ અપનાવી જોઈએ જે આ જ્ઞાનની સાધના માટે અનુરૂપ છે તદેતદ વિભાગ વચનમ અનુપન્નમ સ્યાત તદી સર્વકસ્માર્થ કર્મ જ્ઞાન સૌત કર્મ જ્ઞાનયો સમુચ્ય અભિપ્રેત સ્યાત ભગવત તો ભગવાન પણ જયારે કહે છે લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા એવું સ્પષ્ટ વચન એવું સ્પષ્ટ છે કે કોઈ પ્રકારનો સંદેહ છે જ નહીં તો ભગવાન આમ કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા એ બે નિષ્ઠાઓનો સ્પષ્ટ રીતે જયારે વિભાગ કરે છે જ્ઞાન યોગે ને સાંખ્યાનામ એ સાંખ્ય છે એ જ્ઞાનના અધિકારીઓ છે સંન્યાસીઓ કર્મયોગે ને યોગી નામ જે યોગ્ય જે પ્રવૃત્ત લોકો છે એ કર્મના અધિકારી છે એમ અધિકારનું અને એ બંનેની નિષ્ઠાનું જયારે વિભાગનું વિભાગ કરે છે ત્યારે ભગવાન આ ઉપનિષદ ની અંદર જે કહ્યું છે એને જ લક્ષ્મણ રાખીને કરતા હોય છે જો ઉપનિષદ ને લક્ષ્મણ રાખી ન કહેતા હોત તો ભગવાને જે પ્રકારનો વિભાગ વચન કહ્યું કે અન્ય સ્થાનમાં અન્ય સ્થાનમાં એ વચન યોગ્ય ન કર અનુપબંધન ત્યાગ ઉપબંધન ન ત્યાગ ઉપબંધન એટલે લોજિકલ એ તર્ક સંબંધ ના હોત એ બરાબર ના હોત જે ભગવાને પણ એમને ભગવાનને જ્ઞાન કર્મનો સમુચ્ય કે જ્ઞાન કર્મ બંને સાથે કરવા જે એવું જ ભગવાનનો ખ્યાલ હોત કે જે પ્રકારે વિભાગ કરીને મને નિષ્ઠા બતાવી તેને બતાવી હોત હવે ભગવદ્ ગીતા પર
से कराओ क्या अर्जुन त्रिया अध्याय प्रश्न बोलेगा त्रिया अध्याय बीजा अध्याय सांख्य योग अज्ञान श्लोक भगवान उपदेश में प्रारंभ था अज्ञान के मार्ग में 30 लगे 20 श्लोक में भगवान आत्म तत्व निरूपण करें अगर क्या हुआ आत्मा निर्विकार से निष्क्रिय से अर्थात अकर्ता से अकर्ता निर्विकार आत्मा जैसे निरूपण अभी श्लोक में 30 श्लोक शुरू करा हुआ अरे पति भगवान कर्म नु निरूपण करे शुरुआत में 500 श्लोक हो अर्जुन स्वधर्म क्षत्रिय धर्म नु जम अनुष्ठान करू जो व्यवहारिक वस्तु की बात करें ये पारमार्थिक नहीं व्यवहारिक वस्तु अरे पची 36 श्लोक पे भगवान कर्म निष्ठा की बात करें એટલે જ્ઞાન નિષ્ઠા ની વાત કરે આવી શ્લોકો માં થઈ પછી કર્મ નિષ્ઠા ની વાત કરે છે એ સાથે અભિહિતા સાંખે બુદ્ધિ યોગે તો ઇમાંસનો બુદ્ધિયુક્તો યયાપાત કર્મ બંધન પ્રહાસ્યતે એ શ્લોક થી ભગવાન કર્મ યોગ ની ચર્ચા નો પ્રારંભ કરે છે કર્મણ્ય વાધિકાર સે મા ફલેતુ કદાચન યોગસ્થ ગુરુ કર્માણી સંગમ ચત્વા ધૂંજય સિદ્ધ સિદ્ધ્યો હો સમો ભૂત્વા समत्व योग अगले 53 श्लोकों के लिए भगवान कर्म निष्ठा की बात करते हैं अनु पति छिल्ला 18 श्लोकों में भगवान चित प्रज्ञो अर्थात ज्ञान निष्ठ संन्यासनो के सांख्य नु वर्णन करें तो चित प्रज्ञ एट जेने अन्यत्र सांख्य कहवा आवे तो जेने मुख्य अर्थ में संन्यासी कहवा आवे एनु वर्णन करे छे अर्थात ज्ञान में जो निश्चय है एवं पुरुष नु वर्णन करे खूब प्रशंसा करे आगर यावान सौदपाने सर्वतः संतोदके तावान सर्वे वेदेशु ब्राह्मण से विजानत है इस श्लोक में भगवान कहते ज्ञान एक समुद्र समान है कर्म नर्म कुआ समान है जब समुद्र में बद्धी वस्तु अनेक कुआ जल तो समुद्र में समाई जाए અનેક કુવામાં જે પ્રાપ્ત થાય બધું સમુદ્રમાં જે પ્રાપ્ત થાય તો અનેક કર્મમાં જે બધાય કર્મ જે પ્રાપ્ત થાય એ જ્ઞાનનું પ્રાપ્ત થતું હોવાથી જ્ઞાન એમ કહીને ભગવાન એની ખૂબ પ્રશંસા કરે છે અને સ્થિત પ્રજ્ઞાની પ્રશંસા દ્વારા જ્ઞાનની પ્રશંસા કરે છે જ્ઞાનની પ્રશંસા કરે છે આમ બે નિષ્ફળ વાત કરી કર્મની અને જ્ઞાનની અને સદા જ્ઞાનની પ્રશંસા કરી અને જો અર્જુનને કહ્યું કર્મની વાવિકાર છે અધિકાર હા કર્મણીય તારે તો કર્મ કરવું જોઈએ આવું જયારે અર્જુન સાંભળ્યું ત્યારે એ એકદમ દબાક બની ગયા શું કે ભગવાન એની ચર્ચા આપણે આગળ કરશું પણ એને પ્રશ્ન છે મનમાં કે ભગવાન કેમ મને એવું કરતા હશે એક બાજુ કહે છે કે મોક્ષ થયા માટે જ્ઞાન એ જ સાક્ષાત સાધન છે એટલે કે જ્ઞાન કર્મ કરતા શ્રેષ્ઠ છે એવા ભગવાનના ઉપદેશ થી ફલિત થાય છે ભગવાન સીધે સીધું ના કહેતા તો એટલી પ્રશંસા કરો ને બીજા ના કરો એટલે સ્પષ્ટ થઈ ગયો ને તો આ વધારે સારું છે એની પ્રશંસા કરતા હો અને કર્મની પ્રશંસા ના કરે એટલે આપોઆપ જ જ્ઞાન કર્મ કદાચ શ્રેષ્ઠ છે તો ભગવાન એવો નિર્દેશ કરે છે સદૈવ સૂચન કરે એટલે અર્જુન પછી પ્રશ્ન પૂછે છે બીજા અધ્યાયન પ્રારંભ જ્યાંથી તે કર્મ છે મતા બુદ્ધે જ્ઞાન સત્યમ કર્મની ઘોરેમાં કર્મ હતે મતા બુદ્ધિ તે મતા જો આપના અભિપ્રાય પ્રમાણે બુદ્ધિ કર્મ જાયતી છે આપના અભિપ્રાય પ્રમાણે અર્થાત અત્યારથી આપણે જે ઉપદેશ આપ્યો એમાંથી એ સ્પષ્ટ થાય છે કે આપના અભિપ્રાય પ્રમાણે આ બુદ્ધિ અથવા જ્ઞાન કર્મ કરતા ચડી આવતી અર્જુન શું કહે છે જાયતી છે કર્મ તે મતા ભગવાને એવું કહ્યું હતું સૂચન કર્યું હતું હવે આપણે વિચારીએ છીએ કે અર્જુન શું સમજ્યો આ અર્જુન જે ત્રીજા જેવો પ્રશ્ન કરે છે એ બધી શંકરા અને ભગવાન એનો જે ઉત્તર આપે છે એ બધી શંકરાચાર્ય બતાવવા માંગે છે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો ઉપદેશ નથી પરંતુ જ્ઞાન એ જ માત્ર મોક્ષનું સાધન છે એવો ભગવાનનો ઉપદેશ છે આ વસ્તુ નક્કી કરવાની જુદી પદ્ધતિ છે પણ એક પદ્ધતિ આ પણ ત્યાં ભગવદ્ ગીતામાં
કે ત્રીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુન જે પ્રશ્ન પૂછે છે એ પ્રતિભો સ્પષ્ટ થાય છે કે ભગવાને જ્ઞાન અને કર્મના સમુચ્ચય ને એક સાથે બંને અનુષ્ઠાન એવો ઉપદેશ કર્યો નથી. જેમ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જ્ઞાન અને કર્મના અધિકારીઓ જુદા જુદા છે, એમ જુદા જુદા અધિકારીનું નિરૂપણ કરવામાં આવ્યું. તે રીતે ભગવદ્ગીતામાં ભગવાનનો પણ એ અભિપ્રાય છે કે જ્ઞાન અને કર્મના અધિકારીઓ જુદા જુદા છે. અને એ રીતે એમણે અર્જુનનો ઉપદેશ આપ્યો અને એ રીતે અર્જુનને ગ્રહણ કર્યો અને તેથી આવો પ્રશ્ન પૂછ્યો. અર્જુન પ્રશ્નમાંથી પણ એવું સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને કર્મનો સમસ્યા હોય એ ભગવાનના ઉપદેશનો હેતુ નથી. જ્ઞાન કર્મ સમસ્યાનો ભગવાનનો